शुकाय ब्रह्मरूपिणे संसार सर्पद्रष्टयो विष्णुरात्मभोजे वागर्थाय संप्रुक्तो वागर्थ प्रतिपत्ते जगतो वन्दे जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ बोलो आद्य शक्ति श्री अम्बे माते की जय श्री रामचंद्र भगवान की जय कृष्णचंद्र भगवान की जय सदगुरु भगवान की जय सनातन धर्म की जय पार्वती पतये हर हर महादेव ओ भगवान श्याम सुंदरनी असुंदर कथा श्रीमद भागवत कथा ना सातवां दिवस नो आरंभ करी रहा छे। आज सायंकाले आ कथा अपने भगवान श्याम ने अर्पण करसू, जेनी कथा छे एने समर्पित थशे। हरिद्वार धाम में माँ भगवती गंगा ना बहु नजीक बैठा छे, सीताराम जी ना शरण में, सालासर हनुमान जी महाराज ना चरणों में बैठा छे। अपने सब मंगल आयोजन आदिपुर निवासी श्री कृष्ण भाई रता भाई परमार परिवार करू, श्री अशोक भाई दिनेश भाई आप सब स्वजनों साथे जोड़ाया, आनंद करता करता आज अपनु अठवाडियु पूर्ण थई रह्युं छे। आवती काले हरिनो हवन यज्ञ थशे, अमावास्या जे काले सर्व पितृ अमावास्या कहेवाय, मां बधा पितृ आवी जाय, कदाच आपणे जाणता होईए न जाणता होईए, तमाम बहु मोटो दिवस श्राद्ध पक्षनो अंतिम दिवस काले એ સર્વ પિતૃમાં હશે અને દિવસે અહીં યજ્ઞ થશે, એનો પણ લાભ લેજો। આવો આજે રોજ આપણે જગદંબાને યાદ કરીએ, આજે ભારત માતાને યાદ કરશું। મારા દેવદત્તભાઈ ગવડાવશે, જે ભારતની ભૂમિમાં આપણને જન્મ મળ્યો, આ ધરતી કેટલી મહાન છે એનું એક સુંદર ગીત એક બંગાળી કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખ્યું છે, જેને ભારતનું રાષ્ટ્રીય ગીત કહેવાય છે। વંદે માતરમ મંગલ ગીત ગાઈને પછી કથાનો આરંભ કરશે। વંદે માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મરયજશી શસ્ય શ્યામલા માતરમ વંદે માતરમ વંદે માતરમ સુપ્રજ્યોત્સ્નાફુલકિતયામિની ફુલ્લકુસુમ સુહાસિની સુમધુરવા
सुखदाम वरदाम मातरम वंदे मातरम वंदे मातरम कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजे रुत कर कर वाले के बले तुम्ही अबले बहुबल धारिणी नमामि तारिणी रिपुदल वारिणी मातरम वंदे वंदे मातरम तुम्ही विद्या तुम्ही धर्म तुम्ही रुदी तुम्ही मर्म तुम्ही प्राण शरीरे बाहुते तुम्ही मा भक्ती हृदये तुम्ही मा भक्ती तुम्हारे प्रतिमा गड़ी मंदिरे मंदिरे मातरम वंदे मातरम वंदे मातरम त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरं वंदे मातरं वंदे श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वंदे मातरं वंदे मातरं वंदे भारत माता की जय बोलिए भारत माता की जय बोलिए भारत माता की जय मां भारती नी आपणे वंदना करी जे आपणे आश्रय मळ्यो छे जे देश मां जेनो अन्न जळ जमी आपणे जीवी रह्या छीए आ धरती ने केम भूलाय आखी भारत माता नी आपणे वंदना करी સંસ્કૃત અને બંગલા ભાષામાં એક સુંદર રચના બંકિમચંદ્ર કવિએ કરી ભગવાનના ધામધૂમથી ગઈકાલે આપણે લગ્ન મળ્યા ભલે થોડુંક મોડું થઈ ગયું પણ મોડું તો થાય લગ્નમાં જાઓ એટલે પછી ચિંતા કરવાની ન હોય કોઈના પડતા આપણે સગા સંબંધીને લગ્નમાં જઈએ પછી ઘર બહાર બધાને છોડીને આવીએ છીએ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આપણે ત્યાં રહેવું પડે ગઈકાલે પણ થોડો વિલંબ થઈ ગયો ઘણી વાર બેઠા પછી મને ભાન જ રહેતું નથી ઘડિયાળ નજીક પડ્યું છે તમે ઠેઠ સુધી જોયું ને કેટલા વાગે બેને કીધું કે 8 વાગ્યા હવે તો મૂકો હવે તો જઈ બોલાવો ત્યારે મને ખ્યાલ આવ્યો હવે બરાબર એ 9 વાગશે અને વાગે કથાકારને કોઈ ઓલું ન હોય દિનેશભાઈ કહેતા હતા કે મને ખબર નથી મહારાજને ખબર નથી ક્યારે જન્મ થશે ને ક્યારે લગ્ન થશે અને હકીકત છે અમારા રમેશભાઈ ઓઝાનું નામ બહુ મોટા કથાકાર બહુ પ્રતિષ્ઠિત એ કૃષ્ણ જન્મ કરે ને રાતના ક્યારેક 11 વાગે કરે 12 વાગ્યા સુધી હલાવે કથા જેની બેસવાની તાકાત હોય એ જ બેસે એકવાર મેં ભુજમાં કથા હતી મને નિમંત્રણવાર રાજગુરુ સમાજે કથા કરેલી 4th દિવસે 10 વાગ્યાથી એમણે કથા શરૂ કરી સાંજના 5:15 કૃષ્ણ જન્મ કર્યો 8-9 કલાક બધાને બેસાડી રાખી અમને વિચાર તો કરો
ખાવા પીવાની જેની ઈચ્છા થાય ઉઠીને ખાઈ આવે, વળી આવીને બેસી જાય, વળી ખાઈ આવે, વળી બેસી જાય. 10 વાગ્યાથી કથા શરૂ કરી, પહેલા સ્કંદથી કથા શરૂ કરી 10મા સ્કંદ સુધી એ 8 કલાકમાં પહોંચી ગયા. અને સાંજના કદાચ ડબલ કથા હોય 2 ટાઈમની, તો એ સાંજના 4-5 વાગે કથા શરૂ કરે, કૃષ્ણ જન્મ 11 વાગે, ક્યારેક 12 વાગે થાય. એટલે કથાકારોને છૂટ આપી છે કે ક્યારેક 1/2 કલાક વધી જાય, અને એમાં કંઈ ખોટું નથી. અધિકસ્ય અધિકમ ફલમ, ભગવાનની લીલાઓનું જેટલું અધિક વાંચન કે અધિક શ્રવણ થાય એટલો આપણને અધિક લાભ મળે. જેટલી કથાઓ ટૂંકાવી એટલો ગેરલાભ છે. આવો ભગવાનના ખૂબ ધામધૂમથી આપણે પણ લગ્ન માણ્યા, કેટલો સુંદર ઉત્સવ થયો. આપણે એમ લાગ્યું અત્યારે આપણે બધા જ માધવપુરમાં બેઠા છીએ. પરમાત્મા રૂકમિણી દેવી સાથે પરણ્યા છે, સાક્ષાત મહાલક્ષ્મી છે, ભગવાન શ્રી કૃષ્ણ એ આદિનારાયણ છે, ભીષ્મક રાજાની આ કન્યા રૂકમિણી લક્ષ્મી છે, એ સાધારણ કન્યા નથી. ભગવાન ભીષ્મક સુતા એવ નિર્જિત્ય ભૂમિ પર, ભગવાન ભીષ્મક સુતા એવ નિર્જિત્ય ભૂમિ પર, પુરમાની અવિધિવ ઉભયે મે કુરુત્વ, ઉભયે મે કુરુત્વ, તદા મહોત્સવ યદુપુર્યાં ગૃહે ગૃહે અભૂદનન્ય ભાવાનાં કૃષ્ણો યદુપતૌ નૃપ, કૃષ્ણ હે યદુપતૌ નૃપ, દ્વારકાયાં અભૂરાજન રુક્મિણ્યારમયોભેદં દૃષ્ટ્વા કૃષ્ણં શ્રિયઃ પતિમ્, દૃષ્ટ્વા કૃષ્ણઃ શ્રિયઃ પતિમ્, દૃષ્ટ્વા કૃષ્ણઃ શ્રિયઃ પતિમ્. બોલિયે દ્વારિકાધીશ કી જય, બલરામ જી મહારાજ કી જય, શ્યામ સુંદર જમુને મહારાજ કી જય, વલ્લભાધીશ કી જય. દ્વારિકામાં આવ્યા પછી બળભદ્ર મહારાજના લગ્ન રેવત રાજાની દીકરી રેવતીજી સાથે થયા, અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ લગ્ન એ વિદર્ભ પ્રાંતની કન્યા, મહારાષ્ટ્રની કન્યા, ભીષ્મક રાજાની કન્યા, એ સાક્ષાત લક્ષ્મીજી છે, લક્ષ્મીનો જ અંશાવતાર એની સાથે થયો છે. ભગવાનના ઘણા ઘણા લગ્નની કથા સુખદેવજી મહારાજ સંભળાવે, પોતે બ્રહ્મચારી છે, લગ્નની કથા ખૂબ સુંદર રીતે કહી છે. 8 તો ભટરાણીઓ ભગવાનની થઈ, 16,000 બીજી સ્ત્રીઓ, બહુ મોટો પરિવાર ભગવાન શ્રી કૃષ્ણનો. રામ અને શ્યામ બંને પરણ્યા છે, આપણા બંને મહાન અવતારો આ દેશના, એ સૌને સમજાવે છે કે પરણવું એમાં કોઈ પાપ નથી, વિવાહ કરવો લગ્ન કરવો એમાં કંઈ ખોટું નથી. 4 આશ્રમમાં ગૃહસ્થ આશ્રમ પણ એક શ્રેષ્ઠ આશ્રમ છે. હું ઘણીવાર વિચાર કરું, માની લો કોઈ પરણે નહીં અને બધા બાવા જ બની જાય તો પછી દુનિયાની દશા શું થાય? એ આ દુનિયા આગળ વધે? માનો કોઈ લગ્ન જ ન કરે, સ્ત્રીઓ સંન્યાસી નહીં બની જાય, પુરુષો સંન્યાસી થઈ જાય તો પછી આ દુનિયા હાલે કેમ? આખું જગત ઠપ થઈ જાય, અટકી જાય આખી સૃષ્ટિ. ભગવાન બ્રહ્માજી એટલા માટે નર અને નારીનું સર્જન કર્યું છે કે આ સૃષ્ટિ આગળ વધે, સતત આ સંસાર આ જગત ચાલતું રહે. જો કોઈ લગ્ન જ ન કરે તો બહુ દશા બગડી જાય આ જગતની, આખી દુનિયા ખાલી થઈ જાય, મૃત્યુ થતું રહે બધાનું, પણ કોઈ નવો જન્મ જ ન થાય તો જગત કેમ ચાલે? એટલે પરણું એમાં કોઈ પાપ ન સમજો, કોઈ દોષ નથી વિવાહ કરવો. ભગવાન રામે 1 પત્ની વ્રત રાખ્યું, પણ ભગવાન કૃષ્ણે એનાથી બરાબર વિપરીત અનેક પત્ની વ્રત.
કાળ એવો હતો, સમય એવો હતો, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, કોઈ સાધારણ મનુષ્ય નથી, એ કોઈ સામાન્ય દેવ પણ નથી, પરબ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. પછી તો રુક્મિણીને જ્યાં એકાદ વર્ષ પછી સુંદર બાળકનો જન્મ થયો, આ સાક્ષાત કામદેવ હતો. રાસલીલા દ્વારા ભગવાને કામદેવને પરાજિત કર્યો, શરત હતી કે જે જીતે પિતા બને, જે હારી જાય પુત્ર બને, એટલા માટે કામદેવ ભગવાન કૃષ્ણને ત્યાં પ્રથમ ખોળે એ જન્મ્યા છે, રુક્મિણીને ત્યાં. એક અધ્યાયમાં સુખદેવજી આ કથાને યાદ કરી છે. એક સંબરાસુર નામનો શત્રુ છે ભગવાન, એ આ બાળકનું અપહરણ કરી દ્વારકામાંથી ઉપાડી, માયાવી દાનવ છે, એ દરિયામાં ફેંકી દીધો બાળકને. જો આ રાક્ષસી માણસો, આજ પણ આવા રાક્ષસીઓ, રાક્ષસી વૃત્તિવાળા લોકો પડ્યા છે, જે ઘણા એના બાળકોને કિડનેપ કરીને લઈ જાય, લાખો રૂપિયા માગે, 5 લાખ 10 લાખ ના આપો તો એ બાળકોને મારતા પણ અચકાતા નથી. ભાગવતનો પ્રસંગ દરેકને સમજાવે છે કે આવા જે રાક્ષસી માણસો હોય, જે કોઈને બાળકોને ઉપાડી જાય, એવાને મારવામાં, વધ કરવામાં કોઈ દોષ નથી, કોઈ પાપ નથી. આવા રાક્ષસો જેટલા ઓછા થશે ધરતીમાંથી, એટલું ધરતીનો પાપ હળવો થશે, ધરતીનો સંતાપ ઘટશે. તમારા જેવા જે સજ્જન માણસો છે, સુખેથી જીવી શકશે ધરતીમાં. જો રાક્ષસો ઓછા થાય તો જ આ શક્ય બને, નહીતર ન બને. એટલે જે ત્રાસવાદીઓ છે, આતંકવાદીઓ છે, આવા રાક્ષસી માણસો છે, એને મારવામાં કોઈ પાપ લાગતો નથી. જેની જેની પાસે અધિકાર છે, શાસન છે, એણે બંદૂકો હાથમાં જ રાખવી પડે, આવ્યો નથી ઠપકારી નથી જવા. આવા આવા લોકો ઉપર દયા ન કરાય, ત્યાં તો નિર્દય જ બનવું પડે. જે પોતે સુખી થવા હજારો લોકોની હત્યાઓ કરે છે, આવાને મારવામાં કોઈ પાપ નથી લાગતો. એની હિંસા એ જ અહિંસા કહેવાય છે, એ અસુરોની હિંસા એ જ અહિંસા. જે જગત ઉપર ભારરૂપ છે, દુનિયા ઉપર બોજરૂપ છે, આ ધરતી ઉપર, એ જગતમાંથી જાય, એમાં જ જગતનું કલ્યાણ છે. સંબરાસુર બાળકને દરિયામાં ફેંકે છે, પણ રામ રાખે ને કોણ ચાખે. એક માછલી ગળી ગઈ, એક માછીમારે જાળ નાખી, માછલીને પકડી એને સંબરાસુરના રસોડામાં મોકલાવી. કામદેવની પત્ની રતી ત્યાં માયાવતી નામ ધરીને રસોડાનું કામ સંભાળે છે. માછલી એના હાથમાં આવી, એને ઉદર ચીરતા સુંદર બાળક મળ્યો. જો માછલીના પેટમાં પણ જીવતો રહ્યો છે, તમને આશ્ચર્ય થશે. જ્યાં સુધી માણસનું આયુષ્ય હોય ને, ત્યાં સુધી કોઈ એને મારી શકતો નથી, ગમે એટલા દુશ્મનો કેમ ન હોય. અને જ્યારે આયુષ્ય પૂરું થાય પછી એને કોઈ બચાવી શકે નહીં. 1000 ડૉક્ટર તમે ઊભા રાખો, પણ જેના દાણા પાણી પૂરા થાય, જેનું આયુષ્ય પૂરું થવાનું હોય, એને કોઈ બચાવી શકે નહીં. આ સિદ્ધાંત છે, નિયમ છે જગતનો. એક ડૉક્ટરની 1000 ભલે ને બોલાવો, ઠેઠ અમેરિકાથી બોલાવો, પણ એ ન બચે. આ બાળકનું આયુષ્ય બાકી છે, એટલે દરિયામાં માછલી ગળી ગઈ, માછલીના પેટમાં પણ એ જીવિત રહ્યો છે. આ રતિ માયાવતી વિચાર કરે, કોણ હશે આ બાળક, કેટલો રૂપાળો, કેટલો સુંદર છે, નીલકમળ જેવા નેત્રો છે, શ્યામ સ્વરૂપ છે, ભગવાન કૃષ્ણ જેવું. નારદ મુનિ પધાર્યા, માયાવતીને કહ્યું કે આ તારો પતિ કામદેવ છે, તું એની પત્ની છે, એનું પાલન પોષણ કર, તારી પાસે જે કંઈ સિદ્ધિઓ છે એને અર્પણ કર, એ સંબરાસુરને મારશે યુવાન બનીને, પછી તમે દ્વારકા જજો. આવા જે દ્વારિકા શોકમગ્ન બની છે, મારી રુક્મિણીને ખબર પડી કે મારે ત્યાં પુત્ર જન્મ્યો, પણ કોઈ રાક્ષસ ઉપાડી ગયો છે. મારી રુક્મિણી ખૂબ રડે છે, કારણ કે માં છે, જનેતા છે, માના હૃદયમાં પ્રેમ ભર્યો છે, વાત્સલ્ય છે, મમતા છે, સંતાન પ્રત્યેનો પરમ સ્નેહ એ માના દિલમાં હોય છે. ખૂબ રડે રુક્મિણી. ભગવાન દ્વારકાનાથ આવ્યા છે, રુક્મિણીને સમજાવી દેવી, જીવનમાં કોઈ સંકટ આવે, દુઃખ આવે, ત્યારે રડવાથી કંઈ વળતું નથી, થોડી ધીરજ રાખો, આંસુડા લૂછી નાખો. દુઃખમાં, વિપત્તિમાં, સંકટમાં રડવાનું ન હોય, એ દુઃખમાંથી કેમ બહાર નીકળવું એ વિચારવાનું હોય. કદાચ આપણી પાસે એટલી વિચાર શક્તિ ન હોય ને, કોઈક વિચારવાન પુરુષ, કોઈ વિદ્વાન પુરુષ, કોઈ સંત પુરુષના શરણે જઈ એને પૂછીએ કે આ સંકટમાંથી મારે કેમ બહાર નીકળવું, કોઈ રસ્તો બતાવો. આંસુડા ટપકાવવાથી, રડવાથી કંઈ વળતું નથી. દેવી રડો નહીં, પછી તો કથા એવી છે. આ કથા દેવી ભાગવતમાં પણ લીધી છે. ભગવાને પોતાના ઈષ્ટ દેવી, કુળદેવી,
માં અંબાને જગદંબાને યાદ કરે કે હે માં ભગવતી. અમે આના પહેલાં નરનારાયણ અવતારમાં હતા ત્યારે હિમાલયમાં બેસી બદ્રીનાથમાં અલકનંદાને કિનારે એમાં તમારું ખૂબ ભજન પૂજન ચિંતન કર્યું છે. હજારો વર્ષ મેં તમારી સેવા કરી, સ્મરણ કર્યું. હે જગદંબા, આ પ્રગટ થાવ, મને કહો કે અમારા બાળકને કોણ ઉપાડી ગયું, એવો કયો માયાવી અસુર આવ્યો. અને પ્રેમથી કરેલી પ્રાર્થના કરી, નિષ્ફળ જાય નહીં. ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના સાંભળી અષ્ટભુજાવાળી મારી માં અંબા પ્રગટ થઈ છે. દ્વારકાધીશને કહ્યું, તમે ચિંતા ન કરો, તમારો બાળક જ્યાં પણ છે ત્યાં હેમખેમ છે. 16 વર્ષનો યુવાન બની અને પાછો આવશે, અને આવશે ત્યારે એકલો નહીં આવે, લાડી લઈને આવશે. પત્ની સાથે પધારશે દ્વારકામાં, પણ 16 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે, થોડી પ્રતીક્ષા કરવી પડશે. રૂકમિણીને કહો કે અમે રડે નહીં. મા જગદંબા અંતર ધ્યાન થયા છે. અબજ ભગવાન શ્રીકૃષ્ણે રૂકમિણીને વાત કરી છે, દેવી હવે આંસુડા લૂછી નાખો. મા ભગવતી આપણને દર્શન આપ્યા ને કહ્યું કે તમારો બાળક જ્યાં છે ત્યાં કુશળ ક્ષેમ છે. 16 વર્ષનો યુવાન બની પત્ની સાથે પાછો આવશે, હવે તમે રાજી થઈને રહો, એમાં ઉદાસ થઈને ફરો, રડતા રહો તો અમને કોઈને આનંદ ના આવે. કારણ કે સ્ત્રીએ ઘરની ગૃહ લક્ષ્મી કહેવાય. એ ઘરની લક્ષ્મી જો આમ નિરાશ થાય, ઉદાસ થાય, આંસુડા ટપકાવે, આખું ઘર ઉદાસ થઈ જાય. ઘરમાં રહેનારા એક પણ સભ્યને હર્ષ ન હોય, શાંતિ ન હોય એના મનમાં. એટલે ઘરની લક્ષ્મી હંમેશા પ્રસન્ન થઈને રહેવું, એવી આજ્ઞા છે. હસતું મુખ રાખવું, ભલે ગમે એટલી તકલીફ હોય પણ મુખને હસતું રાખવું. એક ભાવગીતમાં લખ્યું છે સ્વાધ્યાય પરિવારના, એ જરા હસતાર મતા જીવો જગત બદલાઈ જશે, જરા હસતાર મતા જીવો જગત બદલાઈ જશે, શિરે પાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે, શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે, જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે, જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે. આશરેણું બોલું, આશરેણું છે અણ બોલું, આશરેણું છે અણ બોલું, આશરેણું છે અણ બોલું, સત્ય વચન ગીતાના બોલું, સત્ય વચન જાને અસાહુ જગત બદલાઈ જશે, ખુદ હસો ને બીજાને હસાવો જગત બદલાઈ જશે, જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે, જરા હસતા રમતા જીવો તે બદલાઈ જશે, શિરે પાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે, શિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે, જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે, ઘરમાં કેમ રહેવું, જગતમાં કેમ રહેવું. સરસ વાત આ ભાવગીતમાં સમજાવી કે ભાઈઓ બહેનો હસતા રમતા જીવો, બસ પ્રસન્ન થઈને રહો, હંમેશા મનને મુદિત રાખો, અંતરમાં આનંદ ભરો, ઉદાસીનતા નિરાશા એને ખંખેરી નાખીએ, પ્રસન્ન થઈને જીવીએ. આખું ઘર પ્રસન્ન રહે છે, એક એક સભ્યો આનંદમાં રહે છે. પણ ઘરની લક્ષ્મી જો ઉદાસ થાય, આંસુડા ટપકાવતી હોય, આખું ઘર ઉદાસ થઈ જાય છે. ભગવાન રૂકમિણીને કહે કે રડો નહીં,
માં જગદંબા આપણા કુળદેવી ઈષ્ટ દેવી અખિલ બ્રહ્માંડની માં, એને મેં યાદ કર્યા, પ્રાર્થના કરી, ભગવતીએ દર્શન આપ્યા અને કહ્યું છે કે જા તમારો બાળક ત્યાં કુશળ છે, યુવાન થઈને આવશે, પરણીને આવશે. રુક્મિણીને આનંદ આ બાજુ યુવાન થયા પ્રદ્યુમ્ન. માયાવતીને પૂછ્યું, દેવી તમે કોણ છો? નાનપણથી મારી તમે પરવરિશ કરી પણ તમારા મનમાં માતૃભાવ નથી, એક નારી જેવો સ્ત્રી જેવો ભાવ છે. માયાવતી કહ્યું, ના તમને ખ્યાલ નથી, તમે સાક્ષાત કામદેવ છો, તમારી પત્ની રતી છો. આસુર સંબરાસુર ખતરનાક છે, એણે તમારું હરણ કરી દ્વારકામાંથી તમને દરિયામાં ફેંક્યા પણ પ્રભુ કૃપાથી આપ બચી ગયા. બધી જ પોતાની જે શક્તિઓ હતી સિદ્ધિઓ અર્પણ કરી પછી તો સંબરાસુરને પડકાર્યો છે યુદ્ધ માટે. ભયંકર યુદ્ધ ખેલાયું, પ્રદ્યુમ્ન મહાન વીર છે. યુદ્ધમાં સંબરાસુર મરાયો, એને સાથ આપનારા જેટલા અસુરો હતા બધા જ ખલાસ થયા. તમામ અસુરો સહિત સંબરાસુરને મારી માયાવતીનો હાથ પકડી અને દ્વારિકા પધારે છે. નારદ મુનિ દોડ્યા, ભગવાનને મળ્યા છે. નારદજી કહ્યું, હે પ્રભુ, હવે ઊભા થાવ, નગરને શણગારો, સામૈયાની તૈયારી કરો. ભગવાન પણ કોનું તમારું સામી તો મારું નહીં, હું તો રોજ આવું છું. રોજ આવે એના સામૈયા ન હોય, ક્યારેક આવે ના હોય, રોજ દોડ્યો આવતો એના સામૈયા શું કરવાનું? મારી તો જ્યારે ઈચ્છા થાય તો આવું છું આપના દર્શન કરવા ભગવાન. પણ તમારા પુત્ર પ્રદ્યુમ્નજી પધારે છે પત્નીની સાથે, અને પછી તો આખું દ્વારકા ઉમટી પડ્યું છે, નગરને શણગાર્યું છે. લોકો બહુ રાજી થાય કે ભગવાનના જ્યેષ્ઠ પુત્ર, પ્રથમ પુત્ર, માં રુક્મિણી દેવીના પુત્ર યુવાન થઈને આવે છે, પત્ની સાથે પધારે છે. આખું દ્વારકા ઉમટ્યું છે. લાખો લોકોએ દ્વાર પર ઊભા રાખી પ્રદ્યુમ્નજીને માયાવતીનું સામૈયું કર્યું છે, નગરમાં પ્રવેશ કરાવ્યો છે. ભગવાન પણ ખૂબ રાજી થયા. વિચાર કરો ભક્તો, કે વખતે માને કેટલો આનંદ થયો છે. આજ માનો, રુક્મિણી માનો દીકરો યુવાન થઈને આવ્યો છે, પત્ની સાથે આવ્યો છે. ભગવાન તો સર્વજ્ઞ જાણે છે કે એની પત્ની કોઈ સામાન્ય સ્ત્રી નથી, સાક્ષાત રતિ દેવી છે, કામદેવની પત્ની. આ દીકરો કામ છે. આ રીતે પ્રદ્યુમ્નજીના લગ્નની વાત, સંબરાસુરનો નાશ કર્યો એ બધી વાત સંભળાવી છે. ભગવાનના બીજા લગ્ન જાંબુવંતની કન્યા જાંબુવાતી જાંબુવતી સાથે થયા છે એ કથા સંભળાવી છે. યાદવોમાં એક સત્રાજીત નામનો યાદવ છે, ભગવાન સૂર્યનારાયણનો પરમ ભક્ત છે. એણે ભગવાન સૂર્યનું ખૂબ તપ કર્યું, જપ કર્યા, આરાધના કરી, ઉપાસના કરી. સૂર્યનારાયણ રાજી થયા છે. સત્રાજીતને એણે એક ભેટ આપી, સ્યમંતક મણી. ભગવાન સૂર્ય મણી આપ્યો, ખૂબ ચમત્કારી મણી હતું. આ મણી જે દેશમાં હોય ત્યાં ક્યારે દુકાળ પડે નહીં, મહામારી જેવા રોગ થાય નહીં. રોજ એ મણીની આપણે યોગ્ય પૂજા કરીએ, અર્ચના, એમાંથી આઠ મણ સોનું નીકળે એવી કથા છે. આઠ ભાર સુવર્ણ. સત્રાજીત ધન્ય બન્યો છે, ભગવાન સૂર્યની કૃપા થઈ છે. એ સૂર્યનો ભક્ત છે. અને આપણે ત્યાં પંચ દેવતાઓમાં ભગવાન સૂર્યને પણ શંકરાચાર્ય માને મહારાજે માન્યતા આપી. દેવી ભાગવતે પણ લખ્યું છે કે ખાલી એકમાં બંધાઈને ન રહેતા પંચદેવની પૂજા કરો. પણ આજ ઘણી જડતા વધી છે લોકોમાં કે જે ભગવાનને પોતે માને એના સિવાય બીજા કોઈને ન માને. પંચદેવની પૂજા કરો, અર્ચના કરો. પંચદેવમાં ગણપતિ મહારાજ છે, બીજામાં ભગવતી જગદંબા છે, ત્રીજા ભગવાન શિવ છે, ચોથા ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા છે, અને પાંચમા ભગવાન સૂર્યનારાયણ છે. રોજ આ પાંચની પૂજા કરીએ થઈ શકે, ઘરમાં પંચદેવની સ્થાપના કરીએ. બસ આ પાંચ આવી જાય એટલે બધું આવી ગયું, પછી ઘણા બધા ભગવાન રાખવાની જરૂર નહીં. બબે ત્રણ ત્રણ ચાર ચાર મૂર્તિઓ રાખવાની મનાય છે પૂજામાં. જેટલા વધારે હોય એને કાઢી નાખજો, ક્યાંક તેરવી આવજો, ક્યાં બીજાને દઈ દેજો, કોઈ મંદિરમાં મૂકી દેજો. ઘણા ટેવો જેટલી મૂર્તિઓ આવે એ બધી પધરાવી દે મંદિરમાં, ગોખલામાં જે હોય પણ એને પેટીમાં પૂરી રાખો, તો દઈ દો કોઈને બી, જેની ઘરે ન હોય એને આપી. એક જ ભગવાનની બે ત્રણ બે ત્રણ મૂર્તિઓ ન રખાય પૂજામાં, એક એક ઘણી છે. પણ કેટલાક લોકો ભગવાનને જ માનતા નથી, સાંઈબાબાને માને, એ જલારામને માને, આવા ઘણા લોકો થયા છે. કોઈ રજનીશને માને, પછી આવા માણસો અમુક ભગવાનને નથી માનતા હોતા. બહુ ચિંતાનો વિષય છે આ ભારત માટે, કે આમને આમ જો ચાલતું રહેશે. આપણે કોઈક સંત કે મહારાજને બધાને જો ભગવાન માનતા રહેશું તો ઓલા આપણા જે જૂના ભગવાન છે એનું શું થશે?
એને કોણ ભજશે, એને કોણ એની ઉપાસના કોણ કરશે? જે ભગવાન છે ભગવાન છે, મનુષ્ય મનુષ્ય છે, મનુષ્ય ક્યારે ભગવાન ન બની શકે ગમે તેવું કેમ ન હોય, પરમાત્મા એક જ છે. પણ આજ કળિયુગનો પ્રભાવ છે, ભગવાનો વધવા લાગ્યા, કેટલાય નવા નવા અવતારો થઈ ગયા અને હજી થતા રહેશે. અરે હવે તો મેં વચ્ચે છાપા વાંચીને લોકો હીરો હિરોઈનના મંદિર બાંધવા લાગ્યા છે, હીરો હિરોઈનના મંદિર બંધાય છે. લોકો પાસે આજ કરોડો લાખો રૂપિયા થઈ ગયા છે, ક્યાંક તો વાપરવા ને. જે હીરોને માનતા હોય એને ઠપકારીને બેસાડી દે મૂર્તિ બનાવીને, હિરોઈનને માનતા હોય હિરોઈન. આવું કેમ ચાલે છે? ચાલી રહ્યું છે બધું. એટલે જ ભાગવત લખે કે ધીરે ધીરે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ લુપ્ત થવા લાગી છે. નવા નવા ભગવાન, નવા નવા મંદિરો, નવી નવી મૂર્તિઓ, લોકો ગાંડાથી નવા પાછળ દોડતા હોય છે. કોઈ પણ નવો ભગવાન નીકળે એટલે લોકો ગાંડા થઈ જાય એની પાછળ. એ જ મારું કલ્યાણ પણ ભાઈ, આ જૂનાને હાંચવી રાખો, તમારા જે છે એને શું કામ નવાની પાછળ પડો છો, એની શું જરૂર છે? પણ આપણામાં ઘણી અજ્ઞાનતા છે, ઘણી જડતા ભરી છે બુદ્ધિમાં, લોકો કંઈ સમજતા નથી. અને આપણે ત્યાં ગાડરીઓ પ્રવાહ છે, એક ઘેટું બે બે કરતું જઈને ખાડામાં પડે, બીજું એની પાછળ પડે, ત્રીજું એની પાછળ. અને ગાડરીઓ પ્રવાહ કહેવાય, ઘેટા જેવા લોકો થયા છે ઘણા. ગમે તેને ભગવાન માનવાની જરૂર નથી, એ આપણા જેવો જ મનુષ્ય છે. હા કણક એની પાસે વધુ ચાલાકી હશે લોકોને ભેગા કરવાની, છેતરવાની, એટલે જ ભગવાનજીની પૂજાય છે. પંચદેવને માનીએ, દેવી ભાગવતી પંચદેવની પૂજાનું વિધાન બતાવ્યું શંકરાચાર્ય મહારાજ. આદ્ય શંકર જે શિવનો અવતાર છે એમણે પણ એ જ વાત કરી, ગણપતિ શિવ ભાવગીતમાં લખ્યું છે. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. શાંતિ માટે પૂજવાય પંચદેવ સર્વદા, શાંતિ માટે પૂજવાય પંચદેવ સર્વદા, શાંતિ માટે પૂજવાય પંચદેવ સર્વદા, શાંતિ માટે પૂજવા પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. ભારતી પંચદેવ એની પૂજા કરતા રહીએ, જોવા ગણાને ઉપાસવાની જરૂર નથી. બહુ સુંદર વાત અહીં સમજાવી છે, કોની ઉપાસના કરવી, કોનું ભજન કરવું, આજ આપણે સમજવા તૈયાર નથી. તો આજે સતરાજી છે, ભગવાન સૂર્યનો ભક્ત હતો, સૂર્યની ઉપાસના બધાએ કરવું. કારણ કે સૂર્ય જગતનો આત્મા છે, સૂર્ય આત્મા જગત અસ્થુખસ છે. ભગવાન સૂર્યની ઉપાસનાથી માણસનું જીવન સૂર્ય જેવું તેજસ્વી ઓજસ્વી બને છે. સૂર્યની ઉપાસના કરવાથી માણસ સ્વસ્થ રહે છે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ લખ્યું છે, આરોગ્યની ઈચ્છા ભગવાન ભાસ્કર પાસે રાખો. સૂર્યના કિરણોમાં વિટામિન ડી રહેલું છે. સવારના ભગવાન સૂર્ય સામે અર્ઘ્ય લઈને ઉભા રહીએ, ત્રાંબાના લોટામાં જળ ભરી એમાં લાલ ચંદન લાલ પુષ્પ પધરાવી ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરીએ. એના કિરણમાં વિટામિન ડી આપણને મળે, ટીબી જેવા રોગો દૂર થઈ જાય, બીજા પણ ઘણા રોગને દૂર કરવાની શક્તિ ભગવાન ભાસ્કરમાં છે, આરોગ્યના દાતા છે. દર રવિવારે ખાસ ભગવાન સૂર્યનું આરાધન કરો, કારણ કે એ સૂર્યનો વાર છે. રવિ એટલે શું? સૂર્યનું એકદમ મિત્ર છે, આખા જગતનો આ મિત્ર છે ભગવાન સૂર્ય. બધાને પોતાનો પ્રકાશ પોતાની ઉર્જા શક્તિ પૂરી પાડે છે. આજે સૂર્યના પ્રકાશનો આપણે ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ. પાણી ગરમ કરવા માટે સોલાર હીટર બન્યા છે, એવી સગડીઓ બની છે સૂર્યના પ્રકાશથી ચાલે, આપણું અનાજ રાંધે.
ભગવાન સૂર્યનો એકના મિત્ર છે, આખા જગતના મિત્ર છે, ખૂબ પરોપકારી છે. સમંતક મણિ ધારણ કરીને સતરાજી દ્વારકાની સભામાં આવ્યો છે. ભગવાને એનું સન્માન કરાવ્યું. પેલો મણિ માંગ્યો છે પ્રજાના કલ્યાણ માટે, પણ એનું મન માન્યું નથી, જીવ ચાલ્યો નથી. બીજે દિવસે એ જ મણિ સતરાજીત નો એક ભાઈ છે પ્રસેન નામનો, પ્રસેનજીત, એને માગ્યું, ભૈયા મને આપો ધારણ કરવા, એકાદ દિવસ હું પણ કરું. નાના ભાઈને ના પાડી શક્યો નથી. પ્રસેને ચમંતક મણિ કંઠમાં ધારણ કરી જંગલમાં શિકાર ખેલવા ગયો. એને નક્કી કર્યું કે આજે સિંહનો શિકાર કરું, બની ગયું ઉલટું, સિંહે એને મારી નાખ્યો છે. ચમંતક મણિ સિંહના પંજામાં ફસાયો, મુખમાં લઈ સિંહ ફરતો ફરતો એ મણિને જામવંતની ગુફામાં જાય છે. જામવંત મહાબળવાન છે, રામ અવતારનો જામવંત કૃષ્ણ અવતારમાં પણ હજી બેઠો છે એવો ને એવો, કારણ કે જામવંતે કોઈ સામાન્ય કોઈ રીંછ નથી. એ પશુ હોય તો ક્યાં સુધી જીવે, એ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ, રીંછ પશુ એ કોઈ વધારે વર્ષ ન જીવી શકે. આ તો યુગો યુગોથી ત્રેતા યુગનો જામવંત હજી દ્વાપર યુગમાં બેઠો છે, કારણ કે બ્રહ્માજીનો અવતાર છે. હનુમાનજી એ વાનર નથી, હનુમાનજી પરમાત્મા શિવનો અવતાર છે, એમ જામવંત એ બ્રહ્માજીનો અવતાર છે. અને બ્રહ્માનો દિવસ કેટલો લાંબો તમે કાલ સાંભળી ગયા છે કે આપણા ચાર યુગની એક ચોકડી, એવા ચારે યુગ હજાર વખત પૂરા થાય ત્યારે બ્રહ્માનો ફક્ત એક દિવસ થાય. એટલે જામવંતીજી એવા ને એવા બેઠા છે. સિંહને મારી પેલો મણિ લઈ લીધો, એની દીકરી છે જાંબુવતીને રમવા આપ્યો છે. દડાની જેમ રમ્યા કરે, ઉડાડ્યા કરે, અહીંયા મણીની કોઈ કિંમત નથી. આ બાજુ ભગવાન ઉપર સતરાજીતે હાડ ચડાવ્યો છે. સાંજ પડી, ભાઈ આવ્યો નથી, શોધવા લોકોને મોકલ્યા, ભાઈ તો નથી આવ્યો, પણ ભાઈનું મળદું આવ્યું છે, મૃતદેહ મળ્યો. સતરાજીત ખૂબ રડ્યો છે, ભાઈના અંતિમ સંસ્કાર કર્યા, પણ એની શંકા ગઈ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર કે ગઈકાલે હું એમને મળવા સભામાં ગયો, આ મણિ એમને ગમી ગયો, એમણે મણી માંગ્યો, મેં આપ્યો નહીં, મણીના લોભમાં શ્રીકૃષ્ણ જ મારા ભાઈની હત્યા કરી છે. ધીરે ધીરે આખી વાત આખા દ્વારકામાં ફેલાઈ ગઈ છે. સતરાજીતે પ્રચાર કર્યો કે મારા ભાઈની હત્યા શ્રીકૃષ્ણે કોઈકની સુપારી આપી નહીં, ગમે તે રીતે, પણ મારા ભાઈની હત્યા એમણે જ કરાવી છે. વાત ફરતી ફરતી ભગવાનને કાને આવી, દ્વારકાધીશને બહુ દુઃખ થયું, અરે એના ભાઈને મેં આંગળી અડાડી નથી, હું આમાં ક્યાંય છું જ નહીં, હું નિર્દોષ છું અને મારે મારી નિર્દોષતા સાબિત કરવી છે. ભગવાન 5-25 યાદવોને સાથે રહી શોધવા નીકળ્યા કે હકીકત શું છે, સત્ય શું છે. ખબર પડી જંગલમાં આવ્યા તો કે આ સિંહનો શિકાર કરવા ગયેલો, સિંહે એને મારી નાખ્યો છે. સિંહનું પગેરું લેતા લેતા ભગવાન જામવંતની ગુફા સુધી પહોંચ્યા. જામવંતની ગુફાઓ ક્યાં આવી છે, કદાચ તમને સવાલ થાય તો સૌરાષ્ટ્રમાં પોરબંદરની નજીક આવી જામવંતની ગુફાઓ. પોરબંદર જે સુદામાપુરી કહેવાય છે, ગાંધી બાપુની જન્મભૂમિ છે, અને અત્યારે પૂજ્ય ભાઈશ્રીનો મુકામ પણ, મોટી સંસ્થા છે એમની, પોરબંદરમાં સાંદીપની સંસ્થા. જો અમારે ત્યાં કથા હતી 2 વર્ષ પહેલાં દેવી ભાગવતની નવરાત્રિમાં, એ કથા બપોર પછી હતી, ખાલી 3-7 વાગ્યા સુધી. સવારે અમે ફરી, અમારે પૂજાપાઠ થઈ જાય એટલે ભાઈશ્રી ગાડી આપી દે, ફરી આવો, આજુબાજુ ઘણા તીર્થો છે, રોજ ક્યાંક ને ક્યાંક 10-11 વાગે નીકળી જઈએ, બપોરે 1 વાગે ભોજન ટાણે આપતા જ રહીએ. તો આ રીતે ખૂબ ફર્યા ત્યાં એમાં. ત્યારે જામવંતની ગુફાઓ પહેલી વાર અમે જોઈ, જોવા આમ ભોયરામાં આખી ગુફા જબરદસ્ત, એમાં નાના નાના હજારો શિવલિંગ છે. જામવંત અને ભગવાનનું યુદ્ધ થાય છે, આખા ચિત્રો દોર્યા છે. એનાથી આગળ ભગવાન સૂર્યનારાયણ રન્નાદેવનું મંદિર છે, 9 ગ્રહોના મંદિર છે સ્વતંત્ર બધાના, એના પણ દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. તો આ રીતે તમારી પણ ક્યારેક ઈચ્છા થાય સૌરાષ્ટ્રની યાત્રાએ જાઓ તો પોરબંદરની નજીક આ જામવંતની ગુફાઓ છે, ભગવાન ત્યાં આવ્યા છે. પોતાના મિત્રોને બહાર રાખ્યા કે આ ગુફાની અંદર શું હશે શું નહીં, તમે બહાર રહેજો, 10-12 દિવસ મારી રાહ જોજો, 12 દિવસ હું બહાર ન નીકળું તો તમે દ્વારિકામાં પાછા જાજો, અંદર કોઈ આવવાનું નથી. ભગવાન ગુફામાં પ્રવેશ કરે છે. પેલો મણિ દડાની જેમ ઉડ્યા કરે છે, બાળકો રમે છે, પ્રભુએ મણિ લઈ લીધો અને બાળકો રડવા લાગ્યા છે. બાળકોનો સ્વભાવ છે કે રમકડે રમતા હોય, રમકડા તમે લઈ લો, રાડા રાડ કરે. બાલાનામ રોદનમ બલમ, આપણા સંસ્કૃતના વિદ્વાન લખે કે બાળકોનું બળ રુદન છે, રડી રડીને મોટા મોટાને ઝુકાવે છે. બાળકોનું રુદન સાંભળી જામવંત આવ્યો છે, બહુ ક્રોધમાં હતો, બહુ ગુસ્સામાં,
ભગવાન ને ઓળખી શક્યો નથી, યુદ્ધ કરવા લાગ્યો છે, ભયંકર લડાઈ થઈ છે, હથિયાર વગર લડ્યા છે, એકબીજાને પછાડે ઉભાતા ઢીકા મારે પાટું મારે, હાથ અને પગની લડાઈ હતી, હથિયારથી નથી લડ્યા. અને આ યુદ્ધ એક બે દિવસ નહીં 27 દિવસ ચાલ્યું છે ભક્તો, એના બધે ખાતરી થશે કે જામવંત કેટલો બળવાનો છે. રામ અવતારમાં ભગવાને જામવંતને વચન આપેલું, તમે બ્રહ્માનો અવતાર છો, મહાબલવાન છો, તમને કોઈ હરાવી શકશે નહીં ભગવાન સિવાય. અને એ જ રામ આ શ્યામથીને આવ્યા છે. જામવંત ઢીલો પડી ગયો છે, હાડકાની કડેલાટી બોલી છે, પગમાં પડી ગયો, મને મારસોની આપ કોણ છો. ભગવાન કૃષ્ણ કહે કે જે ત્રેતાયુગનો રામ હતો ને એ જામવંત, એ જ આજ કૃષ્ણ થઈને આવ્યો છે, હું એ જ રામ છું. આ જાણ્યા પછી જામવંત પગમાં પડ્યો, ખૂબ રડ્યો, કરે રે હું કેટલો મૂર્ખ છું, મંદમતી છું, આપ તો મારા સ્વામી છો, આપનો સેવક છું, સેવકે સ્વામીની સેવા કરવી જોઈએ, એને બદલે મેં તમારી સામે યુદ્ધ કર્યું, મને માફ કરો. ભગવાને પોતાનો વરદ હાથ ફેર્યો ને હાડકા એકદમ સુંદર બની ગયા છે, વજ્ર જેવા સ્વસ્થ થઈ ગયા છે. આ તો હરિનો હાથ છે. જામવંતની બધી જ પીડાઓ ભગવાને હરી લીધી છે. ભગવાન એક નામ હરિ છે, જે દુઃખને હરે, પીડાઓને હરે, ઉપાધિઓને હરે, દારિદ્ર્યને હરે, એને હરિ કહેવાય છે. આપણે નગમે એવું બધું જ હરી લે ભગવાન, એ હરિ છે. પાપને હરે, ત્રિવિધ તાપને હરે, મનના સંતાપને હરે, એ હરિ છે. જે હાથ ફેર્યો અને બધી પીડાઓ દૂર. જામવંત પગમાં પડ્યો છે, વિનંતી કરી, નાથ આ સેવંતક મણી તો લઈ જાઓ, મારે નથી જોતો, પણ મારી દીકરી પણ છે, એક સુંદર રત્ન જેવી કન્યા છે, બહુ સદગુણી સંસ્કારી રૂપવતી ગુણવતી છે, એ જગદીશ આપ મારા જમાઈ બનો, મારી દીકરીનો હાથ સ્વીકારી લો. હું આ ડુંગરની ગુફામાં ભરાઈને બેઠો છું, અહીંયા હું વર શોધવા ક્યાં જઈશ, હું કોઈને ઓળખતો નથી આપના સિવાય. ભગવાન કૃપા કરો, પરમાત્માએ ના નથી પાડી. જામવંત દોડ્યા છે, પોતાની દીકરીને નખથી શિખા સુધી શણગારી એનો હાથ હરિના હાથમાં સોંપ્યો છે. ધન્ય છે આ પિતાને કે પોતાની પુત્રીનો હાથ આજ પ્રભુના હાથમાં સોંપ્યો છે. આ સાચો વાલી કહેવાય, સાચો પિતા કહેવાય. દીકરીને ગમે ત્યાં નથી નાખી, પરમાત્માના હાથમાં એનો હાથ સોંપ્યો છે, આપ એને સંભાળજો. ભગવાને પાણી ગ્રહણ સ્વીકાર્યું છે. સમંતક મણી અને જાંબુ તેને લઈ આ બાજુ ભગવાન આવવા લાગ્યા છે. બીજી બાજુ 12 દિવસ યાદો ગુફાની બહાર ફરતા રહ્યા, ફરહાર કરીને, પણ 12 દિવસ ભગવાન બહાર ન નીકળ્યા, બધા જ પાછા આવ્યા છે. વસુદેવ દેવકીને વાત કરી, વસુદેવ દેવકી ખૂબ રડે છે. એ જ વખતે નારદજી આવ્યા, વસુદેવ દેવકીને સમજાવ્યા કે રડો નહીં, નવરાત્રિનો સમય આવે છે, તમે નવરાત્રિનું વ્રત કરો, 9 દિવસમાં જગદંબાની કથા સાંભળી, જેનું નામ છે શ્રીમદ દેવી ભાગવત. એ વસુદેવજી તમે ખાલી આયોજન કરો, દેવી ભાગવતની કથા હું તમને સંભળાવશું, એટલે દ્વારિકામાં આવ્યો છું તમારી પાસે. એ તમારે કથાકાર ક્યાંય શોધવા જવાની જરૂર નથી, હું સંભળાવીશ. અને પછી તો દ્વારિકામાં આયોજન થયું, વિશાળ ભવ્ય મંડપો બંધાયા, વસુદેવજી યજમાન બન્યા છે. નારદ મુનિ વ્યાસપીઠ પર બેઠા, હાથમાં વીણા ધારણ કરી, ગીત અને સંગીતની સાથે માં ભગવતીના ગુણગાન ગાયા. શ્રીમદ દેવી ભાગવતની કથા એમણે 9 દિવસ દ્વારિકામાં કરી છે. અને જ્યાં છેલ્લો દિવસ કથાનો હતો, વસુદેવ દેવકીની આંખમાં આંસુડા છે, માં આપની કથા વંચાવી, અમારા મનમાં એક જ ઈચ્છા છે, મારા કૃષ્ણ જ્યાં પણ હોય ત્યાંથી હેમખેમ પાછા પધારે. ભાગવતમાં પણ આ પ્રસંગની નોંધ લેતા લખ્યું છે કે ઉપતસ્તુર મહામાયામ દુર્ગામ કૃષ્ણોપલબ્ધે. જે માયાની પણ ઈશ્વરી છે, સ્વામીની છે, મહામાયા કહેવાય છે માં ભગવતી દુર્ગા. એનું આરાધન તમામ દ્વારકાવાસીઓએ, લાખો નરનારીઓએ કર્યું, 9 દિવસ ઉપવાસ કર્યા. નારદજીના મુખેથી શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળી અને એનું પરિણામ પણ મળ્યું છે. કોઈ પણ સાધના આરાધના આપણે ખરા દિલથી કરીએ ને સંપૂર્ણ શ્રદ્ધાથી, તો જરૂર એનું પરિણામ તરત મળે છે. સાંજના કથા પૂરી થઈ અને એ જ સાંજે ભગવાન જાંબુવતીને લઈને પધાર્યા છે. આજે માની કૃપા જગદંબાની કથા સફળ થઈ. એક સેવક આવ્યો, વસુદેવ દેવકીને સમાચાર આવ્યો, ભગવાન કૃષ્ણ પધારી રહ્યા છે, સાથે લક્ષ્મી જેવી રૂપાળી કન્યા છે, સમંતક મણી પણ લાવ્યા છે. આખા મંડપમાં આનંદ આનંદ છવાયો છે. પ્રભુ પધાર્યા, દર્શન કરી બધા બહુ રાજી થયા, જય જયકાર થયો છે. આ બાજુ સતરાજીતની સભામાં મંડપમાં બોલાવી ભગવાને કહ્યું, લે આ તારો મણી,
તારા ભાઈને મેં નથી માર્યો, પણ તારો ભાઈ હું પરાક્રમી હતો, સિંહનો શિકાર કરવા ગયો, સિંહને મારી નાખ્યો છે. આ મણી મેળવવા માટે મારે જામવંતની ગુફામાં જવું પડ્યું, 27 દિવસ લડવું પડ્યું, અને એના આગ્રહને કારણે એની દીકરી સાથે પાણીગ્રહણ કરવું પડ્યું. પણ એ સદરાજીત મણીને સાચવી રાખી આજ પછી કોઈના પર ખોટું આડ ચડાવતા. આ તો હું હતો, કોઈ સાધારણ માણસો તો બીજાને રાંઢું લઈને ઢીંગાઈ રહેવું પડે, આત્મહત્યા કરવી પડે, કારણ કે હત્યાનું આડ તે ચડાવ્યું. સદરાજીત મણી લઈને ઘરે આવ્યો છે, પણ હવે એની નિંદર આવતી નથી. અરે મેં ભૂલ કરી નાખી, મેં બળિયા સાથે વાત ભીડી, કૃષ્ણ તો ભગવાન છે. મેં ભગવાન પર આક્ષેપ કર્યો, અત્યારનું એ સારું નથી. મારે પણ મારા અપરાધની ક્ષમા માગીને એક દિવસ આવ્યો છે ભગવાનના ચરણોમાં, પગમાં પડી રડવા લાગ્યું, હે કૃષ્ણ પરમાત્મા મને ક્ષમા કરો, મેં એક સામાન્ય જીવ છું, વિષયી જીવ છું, ભગવાન આપને સમજી શક્યો નહીં, આક્ષેપ મૂક્યો, પણ મને બહુ પસ્તાવો થાય છે ભગવાન, મને માફ કરો. ભગવાન કે એ સતરાજી તમને માફ જ છે, મેં ક્યાં તમને કંઈ આંગળી અડાડી, હું ધારું તો જો સુદર્શન ચડાવું ને હમણાં જ ઉતારી લઉં માથું, પણ મેં તમને કાંઈ કર્યું નથી, તમને માફી તો નહીં પ્રભુ, એમ ન માનું તો મારે પણ એક દીકરી જેનું નામ છે સત્યભામા, તમે મારા જમાઈ બનો, બસ દીકરીનો હાથ સ્વીકાર. ભગવાન કે હવે તો હદ થઈ ગઈ છે, પણ એ એક તમને મજા આવશે, કૃષ્ણ અવતાર ભગવાને કોઈને ના નથી પાડી, કોઈને નિરાશ કરીને પોતાની આંગળીથી કાઢ્યા નથી. સતરાજી તો હા પાડી, ભલે હું તૈયાર છું. અને પછી તો મંડપો બંધાયા, બુદેવો પધાર્યા, વેદ વિધિપૂર્વક ધામધૂમથી સત્યભામાનો હાથ ભગવાને સ્વીકાર્યો છે. આ ત્રીજા લગ્ન ભગવાનના, ત્રીજા પટરાણી બન્યા છે. ભગવાન ચિદાનંદ કૃષ્ણ પ્રભુના ચોથા પટરાણી યમુના દેવી કાલિંદી દેવી બન્યા છે. યમુનાનું એક નામ કાલિંદી, કારણ કે કલિંદ પર્વતમાંથી નીકળ્યા છે. સૂર્ય ભગવાનની આ દીકરી છે યમુના. ભગવાન પાંડવોને મળવા આવ્યા છે. એક દિવસ સાયંકાળનો સમય, રથમાં બેસી અર્જુન અને ભગવાન કૃષ્ણ એ યમુનાના કિનારે ફરી રહ્યા છે, વિહાર કરે. અચાનક નજર પડી ભગવાનની કે 16 વર્ષની સુંદરી કન્યા દર્ભાસન પાથરી, પદ્માસન વાળી, આંખ બંધ કરી ધ્યાન કરે છે, કંઈક તપ કરે છે. અર્જુને કહ્યું ભગવાન, અર્જુન તું મારો મિત્ર છે ને, તું ગામ પ્રભુ એમાં કંઈક પૂછવાનું, અરે પણ તો નીચો ઉતર, અને પેલી કન્યા કોણ છે, શા માટે તપ કરે છે, પૂછી આવ, આપણે એની ઈચ્છા પૂર્ણ કરશું. અર્જુન મુઠીઓ વાળી દોડતો આવ્યો છે, પૂછ્યો છે, પ્રણામ કર્યા કે હે દેવી, હે સુંદરી, હે તપસ્વીની, આપ કોણ છો, શા માટે નાની ઉંમરમાં નદી કિનારે બેસી તપ કરો છો. કમલ નયન ખુલ્યા છે, જવાબ આપ્યો, હે વીર અર્જુન, હું ભગવાન સૂર્યનારાયણની દીકરી, મારું નામ યમુના છે. જો આ આધિદૈવિક સ્વરૂપ યમુનાજીનું, આધિ ભૌતિક સ્વરૂપ જળ રૂપે વહી રહ્યા છે, આધિદૈવિક સ્વરૂપે શક્તિનો અવતાર છે, તપ કરતા બેઠા છે. પણ દેવી શું કામ તપ કરો છો, તમારો મનોરથ શું છે, શું ઈચ્છા છે, બધી વાત કરી. એક જ મનોરથ છે મારા મનમાં કે ભગવાન દ્વારકાધીશ મારા સ્વામી બને, બાકી કાંઈ જોતું નથી મારે. અર્જુન મુઠીઓ વાળીને દોડતો આવ્યો, પાછો ભગવાન હેઠા ઉતરો, તો તમારા માટે તપ કરે છે. હરિનો હાથ જાળી લઈ આવ્યો, યમુનાજી સામે ઉભા રાખી, દેવી જેના માટે તમે તપ કરો છો એ જ ભગવાન શ્રી કૃષ્ણ, એ જ દ્વારકાનાથ છે. વિચાર કરો એ વખતે યમુનાજીને કેટલો આનંદ થયો હશે. એક સુંદર ચોપાઈ રામાયણમાં ગોસ્વામીજી આપી કે આ જગતમાં જેને જેના પર સાચો સ્નેહ હોય ને એને અવશ્ય મળે છે. તમને પૈસા ઉપર ખૂબ પ્રેમ હશે, સાચો પ્રેમ તો પૈસા મળશે. તમને કોઈ પદ ઉપર સાચો પ્રેમ હશે તો પદ મળશે. અને તમને પરમાત્મા સાથે સાચો સ્નેહ હોય તો પરમાત્માને પણ આવવું પડે, છૂટકું નથી. પણ શરત એટલી કે સ્નેહ સાચો હોવો જોઈએ, બનાવટી ન હોવો જોઈએ, દુનિયાને દેખાડવા માટેનો સ્નેહ ન હોવો જોઈએ. ભગવતી કાલિંદીનો સ્નેહ સાચો હતો એટલે કૃષ્ણ પરમાત્મા સામેથી મળ્યા અને એનો હાથ સ્વીકાર્યો છે. જે કે જે પર સત્ય સ્નેહો, 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 સોતે સોતે મિલહીને કછુ સંદેહુ, સોતે મિલહીને કછુ સંદેહુ, સોતે મિલહીને કછુ સંદેહુ.
सत्य स्नेहु जेहि के जेहि पर सत्य स्नेहु जय सिया राम बोलो जय सिया राम जय सिया राम बोलो जय सिया राम जय राधे श्याम बोलो जय राधे श्याम श्याम जय राधे श्याम 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 जय सिया राम बोलो जय सिया राम राम जय सिया राम बोलो जय सिया राम સરસ છપાઈ છે ને મનમાં રાખજો જેહી કે જેહી પર સત્ય સ્નેહુ સો તેહી મિલેહી ને કછુ સમજેહુ આ જગતમાં જેને જેના પર સાચો પ્રેમ હશે એને અવશ્ય મળશે કોઈ વસ્તુ પર સાચો પ્રેમ હોય તો વસ્તુ તમને મળે કોઈ વ્યક્તિ ઉપર પ્રેમ હોય તો એ વ્યક્તિ પણ મળે અને ભગવાન વાસુદેવ ઉપર પ્રેમ હોય તો વાસુદેવને આવવું પડે છૂટકો નહીં સરદ એટલી પ્રેમ સાચો દુનિયાને દેખાડવા માટેનો નકલી પ્રેમ ન ચાલે ભગવાન કૃષ્ણ સામેથી મળ્યા છે કાલમજી પ્રભુના ચરણોમાં પડ્યા હાથ અર્પણ કર્યો છે ભગવાને સ્વીકાર્યો છે ચોથા પટરાણી પ્રભુના જમુનાજી બન્યા છે બોલીએ શ્યામ સુંદર જમુને મહારાજની કી જય પ્રભુના પંચમ પટરાણી બન્યા ને એ ઉજ્જૈનીની કન્યા છે મિત્ર વિંદા એનું નામ છે જે નગરીમાં ભગવાન ભણ્યા છે બળરામજી સાથે ઉજ્જૈનીમાં એ વખતે વિંદ અનવિંદ નામના બે ભાઈઓ રાજ્ય કરે છે એની એક બહેન છે મિત્રવિંદા એણે બહુ સુંદરી સદગુણી સંસ્કારી દીકરી છે દુર્યોધનની ઈચ્છા હતી કે આ મિત્રવિંદા મારી સાથે પરણિત સારું વિંદ અનવિંદ દુર્યોધનને આધીન હતા આ પાડી છે પણ જ્યારે દીકરીને ખબર પડી આ મિત્રવિંદાને બહુ દુઃખ થયું એણે પણ રૂકમિણીની જેમ એક બ્રાહ્મણને બોલાવી બુદ્ધેવને કહ્યું કે મારો પત્ર તમે ભગવાનને પહોંચાડો કે વહેલા વહેલા આવજો ને તારી કન્યાની જિંદગી બગડી જશે હું દુર્યોધન સાથે નહીં પરણી શકું કારણ કે દુર્યોધન અતિ અભિમાની છે બહુ દુષ્ટ છે બ્રાહ્મણ પત્ર લઈને દ્વારિકા પધારે છે ભગવાનને હાથોહાથ પત્ર આપ્યો હરિએ વાંચ્યો મિત્રવિંદાનો સ્નેહ જોયો અને વિચાર કર્યો કે એક દીકરીની આ જિંદગી બચાવવી પડશે દુર્યોધન બહુ દુષ્ટ છે પાછો મહાભારતના યુદ્ધમાં મરવાનો છે કંઈ જીવવાનું નથી બહુ ભગવાન બળરામ શ્રી કૃષ્ણ યાદવ સેના લઈ ઉજ્જૈનીમાં આવ્યા છે વિંદ અને વિંદને સમજાવવાની કોશિશ પણ માન્યા નથી અંતે યુદ્ધ કરવું પડ્યું યુદ્ધમાં બંને ભાઈઓને પરાજિત કરી ભગવાન મિત્રવિંદાને લઈ દ્વારિકામાં આવ્યા અને એની સાથે પાણી ગ્રહણ કર્યું છે આજે ભગવાન કૃષ્ણના પંચમ બટરાણ દુર્યોધન હાથ ઘસતો રહી ગયો છે ભગવાનના છઠ્ઠા બટરાણી અયોધ્યાની કન્યા કોસલ પ્રદેશની કન્યા નાગનજીતી જેને બીજું નામ સત્યા છે અયોધ્યામાં વખતે નગ્નજીત નામના રાજા રાજ્ય કરે છે એની પાસે એવા સાત સાંઠ હતા આંખલા કે એને કોઈ નાથી શકતું નથી
સાથે સાંઢ જેના ખેતરમાં પૂજી આખું ખેતર ફેલી નાખે ખાઈ જાય, પણ રાજાના સાંઢને કોણ કઈ શું કરી શકે? રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જે કોઈ યુવાન આ ભારતમાં કે જે આ સાત આંખલાની નાથી મારા હાથમાં આપે એને મારી કન્યા પરણાવીશ. મોટા મોટા રાજકુમારો આવ્યા છે, બહુ શક્તિશાળી પોતાની જાતને માને છે, પણ કોઈ આ સાત આંખલાઓને નાથી શક્યા નથી. સિંગડે ચડાવી ચડાવી અનેકના પ્રાણ કાઢી નાખ્યા, અનેકના હાડકાં ભાંગી નાખ્યા છે. અંત્યા સમાચાર દ્વારિકામાં પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશ વિચાર કર્યો, મારે જવું પડશે રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા, નહીં તો કન્યા બિચારી કુંવારી રહી જશે. બળરામ શ્રી કૃષ્ણ આવ્યા છે અયોધ્યામાં. અયોધ્યાના અધિપતિ નગ્નચિત રાજાએ ભગવાનની પૂજા કરી, અર્ચના કરી, સભામાં બિરાજમાન કર્યા. ભગવાને કહ્યું, પણ હું ખાલી આ બેસવા નથી આવ્યો, તારા આંખલા ક્યાં છે? કીધું, મારા જ ક્યાંક ભટકતા હશે, બહુ તોફાની છે, કોઈને નાથવા દેતા નથી, હજી સુધી હાથમાં આવ્યા નથી, અનેકના પ્રાણ કાઢી નાખ્યા, અનેકના હાડકાં ભાંગી નાખ્યા છે. ભગવાન કોઈ એટલે જ આવ્યો છું તારે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની. પરમાત્મા એવું વર્ણન છે ભાગવતમાં, એક સાથે સાત સ્વરૂપ ધારણ કર્યા અને સાથે આંખલાઓ સાથે યુદ્ધ કરવું પડ્યું. વિશાળ રૂપ ધારણ કરી ભગવાન જ્યાં સિંગડા મારવા જાય, આંખલા સિંગડા ઝાલી ગોળ ગોળ ઘુમાવીને પછાડ્યા ધરતીમાં, બિચારા બકરી જેવા થઈ ગયા છે, લીલા પડી ગયા. પણ એના માટે સાત રૂપ ધારણ કર્યા પ્રભુને કરવા પડ્યા છે. સાથેને નાકમાં નાથ નાખી રાંઢવાથી બાંધી રાજાના હાથમાં શું લે રાજા તારા આંખલા, આજ પછી આવી પ્રતિજ્ઞા કરતો નહીં. સંકલ્પ હંમેશા સારા કરવા, જે સંકલ્પથી બધાનું કલ્યાણ થાય, બીજાનું ભલું થાય. તારા સંકલ્પને કારણે અનેકના જાન ગયા છે, અનેક હજી બિચારા હાડકા બંધાવીને દવાખાનામાં પડ્યા છે. હવે પછી આવી પ્રતિજ્ઞા લેતો નહીં. રાજા ચરણોમાં પડ્યો, નાથ આપ ભલે પધાર્યા, આપે મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, કૃપા કરી મારી કન્યાનો હાથ સ્વીકારો, અને ભગવાન એની સાથે પરણ્યા છે. વિધિપૂર્વક કન્યાદાન કર્યું નગ્નજીત રાજા, એટલું નહીં ખૂબ દાયજો આપ્યો. ભગવાન ના પાડે, મારી દ્વારકામાં કોઈ ખામી નથી, આખું નગર સોનાનું સુવર્ણપુરી છે મારી દ્વારકા, મારે કાંઈ જોતું નથી. પણ ગમે તેમ તો એક બાપ છે, એક પિતા પોતાની દીકરીને એમને એમ કેમ વડાવે, કેમ વિદાય આપે? અરે એક સાવ સામાન્ય બાપ હોય ને, ગરીબ, તો પણ પોતાની દીકરીને બે ચાર જોડી કપડાં આપે, થોડુંક કંઈક દાગીનું આપે. આ તો રાજા છે કોસલ પ્રદેશનો, એકને એક દીકરી હતી. ભગવાને ના પાડી છતાં ખૂબ દાયજો દીકરીને ખૂબ આપ્યો છે. પ્રભુને કહ્યું, નાથ આપ તો ઈશ્વર છો, બ્રહ્મ છો, ચૌદ ભુવનના માલિક, હું તમને શું આપી શકું? પણ એક બાપ તરીકે દીકરીને તો હું જરૂર આપીશ, અને એમાં તો ના ના પાડી શકું. હું મારે ઘરેથી મારી દીકરીને એમ ખાલી હાથે કેમ કાઢી શકું? અને શું શું આપ્યું ભાગવતમાં લખ્યું છે, ઘણું આપ્યું છે. 10,000 તો ગાયો આપી દૂધણી, કે દીકરીને દહીં દૂધ ઘીની ક્યારે ખોટ ન પડે. 10,000 ગાયો, 9,000 હાથી આપ્યા છે, 9,000 સહસ્રાણી, 10 ધેનુ સહસ્રાણી, 10,000 ગાયો, 9,000 હાથી, 25,000 ઘોડા, 3,000 દાસીઓ આપી, દીકરીને કોઈ કામ ન કરવું પડે. જો ભગવાન કે હવે રહેવા દો સસરાજી, આ બધું હું ક્યાં હાંચવીશ? અમારા દ્વારકામાં હાથી ઘોડા રથ દાસીઓ બધું તો કે નહીં, મારી એક ને એક દીકરી છે. ને પછી આખો રસાલો લઈને ભગવાન દ્વારિકા પધાર્યા છે. ભગવાનના આ છઠ્ઠા પટરાણી નાગને જીતી, બીજું નામ સત્યા છે. ભગવાન સત્ય સ્વરૂપ છે, તો આ ભગવતી સત્યા દેવી છે. ઘણાને ગામડીકામાં સચ્ચા માં કહે છે, ઘણા ઓસવાળ જૈન માણસો માનતા હોય છે, મંદિરો પણ બાંધ્યા છે સચ્ચા માના. સાચું નામ સત્યાદેવી છે, ભગવાન સત્યનારાયણ છે, આ સત્યાદેવી છે. ભગવાનના સાતમા પટરાણી એ દક્ષિણ ભારતની કન્યા, મધ્યદેશની કન્યા બની છે, એનું નામ લક્ષ્મણા છે. જેમ અર્જુને દ્રુપદની સભામાં મત્સ્યવેધ કર્યો, એવી જ પ્રતિજ્ઞા દક્ષિણ ભારતના રાજાની હતી કે આ ચક્કર ફરતા માછલાને પાણીમાં એનું પ્રતિબિંબ જોઈ જે મત્સ્યવેધ કરશે એની મારી દીકરી પરણાવીશ. અને દક્ષિણ ભારતના રાજાની સભામાં અર્જુન કર્ણ બધા આવ્યા છે, મહાન બાણાવળી, પણ બધાના પ્રહાર ફેલ ગયા. અર્જુન પણ માછલાને વિંધી શક્યો નહીં, કર્ણ પણ નહીં. અંતે ભગવાન દ્વારકાનાથ ઊભા થયા, પોતાના સાર્ગ ધનુષ પર એક જ તીર ચડાવ્યું અને ચક્કર ફરતા માછલાને વિંધીને નીચે પાડ્યું છે. આખી સભામાં દ્વારકાનાથનો જય જયકાર થવા લાગ્યું. હે દ્વારકાવાળા, હે કૃષ્ણ પરમાત્મા, આપનું જય થાવ, જય થાવ. લક્ષ્મણ સભામાં આવ્યા છે, પ્રભુના શ્રીકંઠમાં વરમાળા પહેરાવી ભગવાનનું વરણ કર્યું પતિના રૂપમાં.
શિવે જ કરીને ભગવાન આ રીતે પરણ્યા છે. લક્ષ્મણાદેવી સાથે ભગવાનના આઠમા પટરાણી બન્યા. એમના સગા ફૈબાના પુત્રી છે, કઈ દેશની કન્યા. ફૈબા જાણે છે કે ભલે વ્યવહારિક સંબંધે ભૌતિક જગતના સંબંધે અમારો ભત્રીજો છે, પણ આધ્યાત્મિક સંબંધે આ તો ભગવાન છે, પરમાત્મા છે. અને પરમાત્મા જો મારી દીકરીનું પાણી ગ્રહણ કરીને મારી દીકરીનું જીવન ધન્ય બની જાય, ભગવાનની સેવા ક્યાંથી મળે. એટલે ફૈબાએ સામેજી ભત્રીજાને બોલાવી પોતાની દીકરીનો હાથ સોંપ્યો, નાથ આ સેવા માટે આપ સ્વીકારો. ભગવાન એની સાથે પરણ્યા છે, એનું નામ ભદ્રા છે. ભદ્રનો અર્થ કલ્યાણ થાય છે, સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ભદ્ર એટલે કલ્યાણ. આ દીકરીએ રાજકુમારીએ ખૂબ કલ્યાણના કાર્યો કર્યા છે, એટલે આજ ભગવાન કૃષ્ણ સામેથી પધાર્યા, એનો હાથ સ્વીકાર્યો છે. આ ભગવાનના આઠ પટરાણી બન્યા છે, અષ્ટપટરાણી. એક વખત ભગવાન જે જીવનો સ્વીકાર કરે, હરિજનો હાથ ગ્રહણ કરે, પરમાત્મા સાથે જેનું પાણી ગ્રહણ થાય, પછી ક્યારે પણ જીવ પરમાત્માથી છૂટો પડી શકતો નથી. દુનિયાના માણસનો ભરોસો નહીં, ક્યારે હાથ પકડે ક્યારે છોડી દેજો. આજ ઘણા છૂટાછેડા થવા લાગ્યા છે, ડાયવોર્સ તલાક વધવા લાગ્યા. કારણ કે સામાન્ય માનવી છે, જરાક અણબનાવ થાય અને છૂટાછેડા. બહુ ખોટું કહેવાય, આ ઠીક નથી, પણ હમણાં હમણાં એ કિસ્સા વધતા જાય છે. પણ હરી એક વખત જેનો હાથ પકડે એનો ક્યારે મુકતા નથી, ભગવાનનો સ્વભાવ છે. એ જલ્દી પકડે નહીં, અને એક વખત જો પકડે તો હાથ ક્યારે છોડે નહીં. આ હરી છે. એટલે ભાગવત સતત સમજાવે કે જેમાં આઠ આઠ પટરાણીઓ ભગવાનને પરણી, આપણે પણ પ્રભુ સાથે જીવન જોડવાનું છે. આપણે એના અંશ છીએ, આપણે પહેલા ભગવાન સાથે જ રહેતા. જીવાત્મા એ પરમાત્માનો અંશ છે, એ ધરતીમાં આવ્યો, કોઈ સ્ત્રી બનીને કોઈ પુરુષ બનીને નહીં આવ્યા. પછી આપણે ભૂલી ગયા કે આપણે પરમાત્માનો અંશ છીએ. જે જે તત્વથી છૂટા પડી આ જગતમાં આવ્યા છીએ, અંતે એ જ તત્વ સાથે આપણે જોડાવાનું છે, એને જ પરણવાનું છે. અને લગ્નના મંડપમાં કોઈ પણ કન્યાને તમે લઈ આવો તો એને સજાવી ધજાવીને લાવો છો. એમ આપણે પણ જીવનને સજાવવું પડશે, શણગારવું પડશે, પછી આપણે હરીને આંખ મારશું, હરી આવો, ભગવાન પધારશે, આપણો હાથ સ્વીકારશે. પણ આ સજાવટ સેનાથી કરવાની છે? કેવલ કપડાં કે અલંકારથી નહીં. કબીર સાહેબ લખે પોતાના જીવાત્માને સંબંધ, ગઈ જીવ નહાલે ધોલે શીશ ઉથાલે ક્યોંકિ સાજન કે ઘર જાના હૈ. જીવાત્માને કહે છે કબીર સાહેબ કે નાલે ધોલે શીશ ગુથાલે ક્યોંકિ સાજન કે ઘરે જાના હૈ, કરલે સિંગાર ચતુર અલ બેલી વહાં સે ફિર નહીં આના હૈ. એક વખત ત્યાં પહોંચી જઈએ તો પછી ક્યારે આ મૃત્યુલોકમાં સંસારમાં આવવું નથી પડતું. ભગવાન પણ ગીતામાં કહે કે યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમ મમ અર્જુન, જ્યાં ગયેલો જીવ ક્યારે પાછો ફરતો નથી એ મારું ધામ છે. કારણ કે તમે અમેરિકા જાઓ તો ત્યાંથી પાછા આવી શકો, રશિયા જાઓ તો ત્યાંથી આવી શકો, બ્રિટન જાઓ તો આવી શકો, પણ ભગવાનના ધામમાં જે જીવ એક વખત પહોંચી જાય, ભગવાનમાં ભળી જાય, એકરૂપ થઈ જાય, એ ક્યારે પાછો ફરતો નથી. એટલે પરમાત્માનું શરણ સૌથી છેલ્લું છે, ઉત્તમમાં ઉત્તમ ધામ પ્રભુ. અષ્ટપટરાણીઓ બતાવે છે, આપણા જ્ઞાની પુરુષો વેદાંતિ પુરુષો આનો આધ્યાત્મિક અર્થ બતાવે કે પરમાત્મા શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. આ આઠ પટરાણી એ કોઈ સામાન્ય કન્યાઓની અષ્ટ સિદ્ધિ છે. કોઈ પણ માણસ જ્યારે યોગ સાધનામાં પૂર્ણ પહોંચી જાય, યોગ સાધના ખૂબ આગળ વધે, એટલે આઠ આઠ સિદ્ધિઓ એને મળે છે. આ તો પરમાત્મા યોગેશ્વર કૃષ્ણ છે, યોગીઓના પણ ઈશ્વર. એટલે આઠ આઠ સિદ્ધિઓ રાજકુમારીઓ બની ભારતમાં જન્મી અને આજ ભગવાન સાથે જોડાઈ ગઈ છે. કારણ કે સિદ્ધિઓના સ્વામી પરમાત્મા કૃષ્ણ છે. આઠ સિદ્ધિઓ છે, અથવા તો અષ્ટધા પ્રકૃતિ જે ગીતામાં ભગવાને બતાવી, એ આઠ પ્રકારની પ્રકૃતિ એ આજ પરમાત્મા પરમ પુરુષ સાથે પરણી છે. પરમાત્મા પુરુષ છે તો આ પ્રકૃતિ છે આઠ પ્રકારની. ભૂમિ રામો લયો નલો વાયુ, ભૂમિ રામો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ અમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. પૃથ્વી જળ તેજ આકાશ વાયુ આ પાંચ, મન બુદ્ધિ ને અહંકાર આ ત્રણને જોડો એટલે આઠ થાય. આઠ પ્રકૃતિ કહેવાય છે, પરા પ્રકૃતિ. ભગવાન પુરુષ છે, એક
પ્રકૃતિઓને પોતે અપનાવી છે, સ્વીકારી છે. અષ્ટધા સિદ્ધિ, આઠ સિદ્ધિઓ કહી એના પણ નામ આપણે ત્યાં બતાવ્યા છે. અણીમાં, મહિમા, ગરિમા, રગિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વસિત્વ, એ આઠ સિદ્ધિઓ છે આપણે. આઠે આઠ સિદ્ધિઓ આજે રાજકુમારીઓ બનીને આવી ભગવાન સાથે પરણી છે. ત્યાર પછી પરમાત્માએ ભૌમાસુર નામનો ભયંકર અસુર હતો એ વખતે જગતમાં, આ ભૌમાસુરે 16,100 કન્યાઓને ઉપાડી ઉપાડી જેલમાં પૂરી છે. જ્યાં જ્યાં સુંદરતા જોઈ, સ્ત્રીનું સૌંદર્ય, પાગલ બન્યો આ રાક્ષસ, એનું હરણ કરી ઉપાડી નગરમાં લ્યો. એક પણ કન્યા એને આધીન થઈ નથી, વશ થઈ નથી, કે તું રાક્ષસ છે, અમે તારી સાથે લગ્ન નહીં કરીએ. બહુ ખીજાણો છે. બધી કન્યાઓને જેલમાં પૂરી મૂકી, જ્યાં સુધી પરણવાની હા નહીં પાડો ત્યાં સુધી આ કારાગારના બંધનમાંથી નહીં છૂટી શકે. આજે વર્ષ સુધી કન્યાઓ પુરાઈ પડી છે. વિચાર કર્યો કે આપણને કોણ છોડાવશે, રાક્ષસને કોણ મારી શકે. આજની દુનિયામાં એવો વીર કોણ છે? ખબર પડી કે ભગવાન સ્વયં કૃષ્ણ બનીને દ્વારિકામાં બિરાજે છે. એક દૂતને બોલાવી ચિઠ્ઠી લખી ભગવાન કહે, ચિદાનંદ પરમાત્મા જલ્દી પધારજો, ભૌમાસુરને મારી અમારી રક્ષા કરો, અમને છોડાવો. જ્યાં ભગવાનના હાથમાં એ પત્ર આવ્યો, પરમાત્મા ઉભા થયા. દાઉજી બહેન કે ભૈયા ચાલો, સેના તૈયાર કરો, આપણે યુદ્ધ કરવું પડશે. બળરામ શ્રી કૃષ્ણ મોટી સેના લઈને પધાર્યા છે. ભૌમાસુરને સમજાવવાની કોશિશ, પણ આ જેનું મૃત્યુ નજીક છે માણસ સમજ્યો નથી, આ રાક્ષસી જીવ છે. અંતે યુદ્ધ કરવું પડ્યું. એનો એક મહાબળવાન સેનાપતિ હતો, જે પંચ મસ્તક વાળો છે. રાવણના 10 મસ્તક, આના 5 માથા હતા, અડધો રાવણ જેવો, બહુ ખતરનાક. ભગવાને સૌથી પહેલા ચક્ર દ્વારા એના 5-5 મસ્તક કાપ્યા. એનું નામ મૂર હતું. જ્યારથી મૂરને માર્યો, ભગવાનનું આજ નવું નામ પડ્યું. આજે ભગવાન કૃષ્ણ મુરારી કહેવાના છે. બોલીએ મુરારી ભગવાન કી જય. ભૌમાસુરનો મહાબળવાન સેનાપતિ પંચમસ્તક વાળો મૂર, એને પરમાત્માએ માર્યો, મુરારી કહેવાનો. ભગવાન ભોળિયાનાથ શંકર ભગવાને ત્રિપુરાસુરને માર્યો, એનું નામ ત્રિપુરારી પડ્યું. ભગવાન રામે રાવણને માર્યો, એનું નામ રાવણારી પડ્યું છે. ખર દૈત્યને માર્યો, ખરારી કહેવાના. દૂષણને માર્યો, દૂષણારી કહેવાના. આ બધા સૌર્ય સૂચક નામ છે. ભૌમાસુર મેદાને પડ્યો છે. વળી ચક્ર છૂટ્યું, સુસવાટા કરતું ભૌમાસુરનું માથું ભગવાને ઉતારી લીધું. ભગવાન સામે કોઈની શક્તિ ચાલી નથી. મસ્તક જ્યાં ધરતીમાં પડ્યું, આ ધરતી માતા ખૂબ રાજી થયા છે. માં ધરતી આ દેવીના રૂપમાં પ્રગટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડી માથું નમાવી પ્રાર્થના કરી છે. નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર ગદાધર ભક્તિ ચોપાત રૂપાય પરમાત્મન નમો સ્તુતે નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલયે નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે. હે ભગવાન, દેવોના દેવ છો આપ, જગન્નાથ છો આપ. આપના ચરણોમાં હું વંદન કરું છું. મા ભૂમિએ પ્રાર્થના કરી છે ભગવાનને, કારણ કે ભૂમિના પતિ પણ ભગવાન છે. એ નાથ, તમે ચતુર્ભુજ છો, ચાર હાથમાં તમે શંખ ચક્ર ગદા કમળનું પુષ્પ ધારણ કરો છો. ભક્તોની ઈચ્છા પ્રમાણે તમે રૂપ ધરનારા છો. ભગવાનના સાચા ભક્તો જે ચાહે ભગવાન એ જ રૂપ લઈને પધારે છે. તમે એને શક્તિના રૂપમાં જોવા માંગો તો એ શક્તિ બનીને સાડી ધારણ કરીને આવે. તમે એને પરમાત્મા રૂપમાં દર્શન કરવા માંગો તો પિતાંબરધારી બનીને આવે. કારણ કે ભગવાન ભક્તોને આધીન છે, વશ છે. એ પરમાત્મા આપના પાદારવિંદમાં મારા પ્રણામ છે. ચાર હાથમાં ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે. શંખ એ જળ તત્વ છે, વાયુ તત્વ છે, એમાં પવન ભરો ત્યારે જ વાગે, એમને ન વાગે. ચક્ર અગ્નિ તત્વ છે, તેજસ તત્વ સુદર્શન એમ ભાગવતમાં છેલ્લે લખ્યું છે કે આ તેજ તત્વ, અગ્નિ તત્વ એ સુદર્શન છે. ગદા એ પૃથ્વી તત્વ છે, કમળ એ જળ તત્વ, કારણ કે કમળ જળમાં થાય છે. અને ભગવાનના શ્રીઅંગનો જે શ્યામ રંગ એ આકાશ તત્વ છે. પાંચે પાંચ તત્વો હરિ હાથમાં રાખ્યા છે. એ બધા તત્વો ભગવાનને આધીન છે. આપણે એ તત્વોને આધીન રહેવું પડે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચે તત્વો પ્રભુના હાથમાં છે.
એ પાછું ઉપર આપણો કોઈ પ્રભાવ ચાલતો નથી. ગમે એટલું વિજ્ઞાન આગળ વધે, ધરતી ધ્રુજી કાપી હજારોની નાશ થયો, એને કોણ અટકાવી શકે? વૈજ્ઞાનિકો માપી શકે કે આજકો કેટલા પોઈન્ટનો આવ્યો, 2નો કે 3નો કે 5નો કે 7નો, પણ ધરતીને કાંપતી અટકાવી શકતા નથી. હજી એવું કોઈ મશીન કોઈ યંત્ર બન્યું નથી. વાવાઝોડા આવ્યા મોટા મોટા, આ મોટી મોટી સ્ટીમરોને ખેંચીને ક્યાં ને ક્યાં નાખી દીધી, મોટા મોટા વૃક્ષો ધરાશાયી થયા, એને કોણ અટકાવી શકે? દરિયાલાલ ક્યારેક તોફાને ચડે, મોટા મોટા મોજા ઉછળે, કિનારે રહેલા ગામડાને ડૂબાડી દે, એને કોણ અટકાવી શકે? હમણાં કેટલાય રાજ્યોમાં પૂર આવ્યું, આપણા ગુજરાતમાં, બિહારમાં, આસામમાં, ઘણી જગ્યાએ, કોણ એને અટકાવી શકે? એટલા બધા તત્વો આપણને વશ નથી, આપણે એને આધીન થઈને જીવવું પડે જગતમાં. પણ એ પાંચે તત્વ ભગવાનને આધીન છે, પરમાત્મા જો ધારે તો પાંચે તત્વોને અટકાવી શકે. એ દરિયાને પણ અટકાવી શકે, ધરતીને પણ અટકાવી શકે, વાયુને પણ અટકાવી શકે, અગ્નિને પણ અટકાવી શકે. એટલે સતત ભાગવત કહે કે ભગવાનનું શરણ લેજો, એનો આશ્રય લેજો, એને યાદ કરતા રહો, તો એ બધા જ આવા તત્વોથી આપણને બચાવશે. બસ એના શરણમાં જાઓ, શરણાગત વત્સલ છે ભગવાન. ધરતી માતાએ સુંદર પ્રાર્થના કરી છે, આપના નાભીમાંથી કમળ કમળમાં બ્રહ્માજી સર્જાણા છે, પંકજ નાભ આપને વંદન છે મારા. એ ભગવાન તમારા કંઠમાં પણ કમળની સુંદર માળા તમે ધારણ કરી છે, એવા હે પ્રભુ, હે કમલ માલી આપને વંદન છે. એ ભગવાન તમારા ચરણ પણ લાલ કમળ જેવા સુંદર છે, આપના એ ચરણોમાં મારા પ્રણામ છે. આ રીતે ખૂબ સુંદર ભગવાનની સ્તુતિ કરી પૃથ્વી પોતાના મૂળ તત્વમાં લીન થયા છે. ભગવાને જેલના દ્વાર ખોલ્યા, 16,100 કન્યાઓને મુક્ત કરાવી પોતાની સાથે લઈ દ્વારિકા વધાર્યા, અને પછી તો અનેક મંડપો બંધાયા, અનેક ભૂદેવો બોલાવ્યા. એકી સાથે ભગવાને 16,100 રૂપ ધારણ કરી અને બધાનો હાથ સ્વીકારી લીધો છે, બધાનું પાણી ગ્રહણ થયું છે. 16,108ના સ્વામી ભગવાન બન્યા છે. આ 16,000 કોણ છે? સંતો એનો જ પણ આધ્યાત્મિક અર્થ બતાવે છે કે 16,000 એ બધી વેદની ઋચાઓ છે. 1,00,000 વેદની ઋચાઓ છે, એના વિભાગ પાડ્યા. 80,000 કર્મકાંડને આપ્યા છે, કર્મ માર્ગ સૌથી વિશાળ છે. 4,000 જ્ઞાન માર્ગની ઋચાઓ છે વેદમાં, અને 16,000 એ ભક્તિ માર્ગની ઋચાઓ છે. આ બધી જ ઋચાઓ રાજકન્યાઓ થઈને આવી ભગવાન સાથે આજ પરણી છે, કારણ કે ભગવાન નારાયણ એ વેદ સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ. આ બધી વેદની ઋચાઓ હતી. ગોપીઓ પણ કોઈ સાધારણ નથી, ગોપીઓ પણ કોઈ શ્રુતિ રૂપા એટલે વેદની ઋચા સ્વરૂપિણી છે. કોઈ ઋષિ રૂપા ગોપિકાઓ હતી, એની સાથે ભગવાન રાસ રમ્યા. એમ આ બધી જ જે કન્યાઓ જેની સાથે પરમાત્મા પરણ્યા એ ભક્તિ માર્ગની વેદની ઋચાઓ છે. પ્રભુએ એનું પાણી ગ્રહણ કર્યું, 16,108ના સ્વામી બન્યા છે. ભાગવત તો ત્યાં સુધી લખે કે ઘણા વર્ષોના ગ્રસ્થાશ્રમના ફળ સ્વરૂપે ભગવાનને ત્યાં એક એક રાણીથી 10-10 દીકરા થયા, એક એક દીકરીનો જન્મ થયો છે. બહુ મોટો પરિવાર દ્વારકાધીશનો, એક એક રાણીને 10-10 દીકરા, એક એક કન્યા. દીકરી પણ જોઈએ ને ભાઈ, કારણ કે તુલસીનો ક્યારો છે દીકરી, એ લક્ષ્મી સ્વરૂપા છે દીકરી, એ કોઈ સાપનો ભારો નથી. એ તુલસી ક્યારો છે? સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે. એટલે એક એક કન્યા થઈ પ્રભુને, તો બહુ મોટો પરિવાર છે ભગવાન. નારદજીને ઈચ્છા થઈ કે ભગવાન એક છે, હજારો રાણીઓ છે, આટલા લાખો સંતાન, કઈ રીતે ભગવાન બધાનું પાલન પોષણ કરતો, જરાક જોતો આવું, આંટો મારતો આવું, કંઈક નવું જાણવા મળશે. નારદજી દ્વારિકામાં આવ્યા છે, એક એક મહેલમાં ફર્યા, પણ એક મહેલ ભગવાન વગરનો ખાલી જોયો નથી. અને જ્યાં જ્યાં નારદ મુનિ ગયા ત્યાં ત્યાં ભગવાન કોઈને કોઈ ધર્મ કાર્યમાં રોકાયેલા છે. ક્યાંય આમ સૂતા છે, ક્યાં પગે આંટી વાળી નવરા બેઠા છે, હું જોયું નથી. સવારનો સમય નારદજી કહે, એક મહેલમાં ભગવાન સ્નાન કરી અને પિતાંબર પહેરી સંધ્યા કરવા બેઠા છે. પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા, સાયમ સંધ્યા, 3-3 વખત સંધ્યા કરવી પડે. ભગવાન ઈશ્વર છે, બ્રહ્મ, છતાં એ પણ આ બધું જ ધર્મ કાર્ય કરે છે. જગતને પોતે જીવીને બતાવ્યો, ખાલી ઉપદેશક જ નથી, હું પણ આ બધું કરું છું. સંધ્યા વંદન કરે છે. બીજા રૂમમાં નારદજી બીજા ઓરડામાં જે જુએ, ભગવાન હાથમાં માળા લઈ ગાયત્રીના જપ કરે છે. અંગે માં ગાયત્રી વેદ માતા છે, એનું એક નામ બ્રહ્માણી છે, એક નામ ગાયત્રી છે, ત્રીજું નામ સાવિત્રી છે, સરસ્વતી પણ છે. તો આ રીતે ભગવાન
ગાયત્રી જપ કરે છે. એક ઓરડામાં જોયું તો ભગવાન અગ્નિમાં એક એક દેવતાઓને યાદ કરી આહુતિઓ આપે છે, હોમ હવન કરતા બેઠા છે. એક ઓરડામાં જઈને જોયું તો ભગવાન બ્રાહ્મણોને બોલાવી એની પૂજા કરે છે, વંદન કરે છે, ખૂબ દાન દક્ષિણાઓ આપી રહ્યા છે. એક રૂમમાં નારદજીએ જોયું કે ભગવાન ઉદ્ધવ અક્રૂર બળરામ બધા સાથે બેસી અને રાજકાજની મંત્રણા કરે છે, કઈ રીતે આપણા રાજ્યનો વિકાસ કરવો, કઈ રીતે પ્રજાને સુખી કરવી એનું ચિંતન કરતા બેઠા છે. એ કોરોડામાં નારદજીએ જોયું ભગવાન પોતાના સંતાનોને ખોળામાં બેસાડી ખૂબ પ્યાર કરે છે. એક એક મહેલમાં પ્રભુ ક્યાંય નવરા જોયા નથી. નારદજીને નવાઈ લાગી ભગવાનના ચરણો આવડે, નાથ તમે તો ઈશ્વર છો, બ્રહ્મ છો. આ સંધ્યા વંદન, ગાયત્રી જપ, બ્રાહ્મણોનું પૂજન, આ બધું કરવાની દાન દક્ષિણા, આ બધું તમને શું જરૂર છે? ભગવાન હસે છે, એ દેવર્ષિ નારદ સાંભળી લો, હું ખાલી ધર્મનો વક્તા જ નથી, ધર્મનો કરતા પણ છું. ખાલી ધર્મની વાતો જ નથી કરતો હું, હું મારે પોતાને પણ દાન પુણ્ય બધું કરવું પડે, અને હું જો ન કરું તો સમાજના બીજા માણસો કેમ કરશે? મોટો માણસ, શ્રેષ્ઠ માણસ જેવું આચરણ કરશે એવું જ આચરણ પાછળની પ્રજા કરશે. આ સીધો નિયમ છે. એટલે ઘરના કે સમાજના વડીલો જો ધર્માચરણ કરશે, સદાચરણ કરશે, તેની બધી જ પ્રજા ધર્મના પંથે પગલાં ભરશે. અને સમાજના વડીલો જો ખોટા માર્ગે પગલાં ભરશે, ભ્રષ્ટાચારી થશે, દુરાચારી થશે, અત્યાચારી થશે, જુગારી બનશે, વ્યસની બનશે, તેની પાછળની પ્રજા પણ એવી જ થશે. પછી આપણે જમાનાનો દોષ દઈએ તો ખોટું છે, આપણો જ વાંક છે. એટલે જે વડીલ છે ઘરનો કે સમાજનો કે આખા દેશનો, એને ખૂબ અતિશય સાચવી સાચવી સંભાળી સંભાળીને પગલાં ભરવા પડે. એક એક પગલું એનું ખોટા માર્ગ ન જવું જોઈએ, એટલે પાછળની બધી પ્રજા એ રસ્તે દોડશે, એનો દોષ એને લાગશે. એટલે મોટા થવામાં બહુ મજા નથી, નાના થઈને રહીએ ને એમાં આનંદ છે. બહુ મોટા ન બનવું, મોટાને વધુ માર પડતું હોય છે, વધુ સહન કરવું પડતું હોય છે. નાના થવામાં મજા છે. તુલસીદાસજી લખે કે લઘુતા સે પ્રભુતા મિલે, બહુ સરસ, લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર, ચીટી શક્કર ખાત હે હાથી ફાકત ધૂર. લઘુતાથી તમે નાના માણસો ને તો તમને ભગવાન મોટાઈ આવશે, પણ હું મોટો છું, મોટો છું, મોટો છું એમ છાતી કાઢીને અભિમાનમાં ફરતા રહેશો તો દિવસે દિવસે તમારી કક્ષા ઘટતી જશે, તમારું સ્તર ઉતરતું જશે. હું મોટો છું માનવાથી મોટા નહીં થઈ શકો તમે, અથવા કેવળ તમારી સંપત્તિના અભિમાનથી તમે મોટા નહીં ગણાવો. જેટલા નાના બની સરળથી જીવશો, સાત્વિકતાપૂર્વક જીવશો, તો તમને સમાજ જ ઊંચા ઉપાડશે, મોટા બનાવશે, પાઘડીઓ પહેરાવશે, તમારી વાહ વાહ કરશે, તમારી આગળ પાછળ ફરશે, નહીંતર તમારા નામ પર થૂંકશે. આ એ જ જનતા છે. એટલે અભિમાનમાં કોઈ મોટો નથી શકે, સત્તા સંપત્તિથી કોઈ મોટો નથી ગણાતો. ભલે આપણે આ કળિયુગને કારણે આવા લોકોને મોટા માનીએ જેની પાસે મોટી સત્તા છે, ઘણી સંપત્તિ ભેગી કરી છે, પણ ખરેખર આપણી માન્યતા એ ખોટી છે. મોટો એ નથી જે નાનામાં નાનો બની રહે છે, સરળ સાત્વિક, જેમાં નમ્રતા છે, વિનય છે, વિવેક છે, કંઈક સેવાની ભાવના છે, એ જ મોટો માણસ છે. આને મોટાઈ કહેવાય. તો તુલસીદાસજી લખે દોહાવલીમાં કે લઘુતા સે પ્રભુતા મિલે, અને પ્રભુતા સે પ્રભુ દૂર. હું બહુ મોટો છું, હું બધાનો પ્રભુ છું, શ્રીમંત છું, સત્તાધીશ છું, આવું અભિમાન કરશું તો ભગવાન દૂર થતા જશે. દાખલા બે આપ્યા, હાથી અને કીડીનું. એક ભાઈ બજારમાં ખાંડ લેવા ગયા, ઓલી પ્લાસ્ટિકની કોથળીમાં લીધી કિલો બે કિલો, અને કોથળી ફાટી ગઈ, ખાંડમાંથી ઢોળા હોય. એ જ વખતે એક હાથી નીકળ્યો, એને ઈચ્છા હતી કે આ સુગંધ આવે છે મીઠી, લાવને હું ખાંડ ખાઉં. એણે સૂંઢ નાખી, પણ ઝીણા ઝીણા દાણા ખાંડના એના હાથીની સૂંઢમાં કેમ આવે? એને હાથીમાં ધૂળ આવી એના, અને નાની નાની જે કીડીઓ હતી ને એ માંડી પ્રેમથી લહેરથી ખાંડ ખાવા. ચીંટી શક્કર ખાત હે, નાનકડી કીડી ખાંડના દાણાને મોઢાવીને પ્રેમથી એને મીઠાશ ચૂસવા લાગી, પણ હાથીએ સૂંઢ નાખી તો એને એની સૂંઢમાં ધૂળ આવી છે. કેટલો કદાવર, કેટલો વિશાળ, પણ એને ધૂળ ફાંકવી પડી, અને નાનકડી કીડીઓને એ સાકરની મીઠાશ મળી છે. એટલે નાના થઈને જીવવામાં આનંદ છે, બહુ મોટાઈમાં ફૂલાવું. ખોટા વખાણે થતા ફૂલીને ફાડકા, ખોટા વખાણે થતા ફૂલીને ફાડકા, ખોટા વખાણ
બ્રાહ્મણોની સેવા કરે, પૂજા કરે, વંદન કરે, દાન દક્ષિણા આપે. ભગવાન કે ખાલી ધર્મનો વક્તા ઉપદેશક જ નથી, ધર્મનો કરતા પણ છું. હું ધર્મના કાર્ય પોતે કરું છું, કારણ કે બધા કરતા શ્રેષ્ઠ છું, ભગવાન છું. હું જો કર્મ નહીં કરું તો બીજી જગતની પ્રજા કેમ કરશે? એટલે મોટા ઉપર ઘણી જવાબદારી હોય છે ભાઈ, અને ઘણું સહન કરવું પડે છે, ખૂબ સાવચેત થઈને જીવવું પડે છે. એક પણ પગલું ખોટા માર્ગે પડે, પાછળની પ્રજા એ જ રસ્તે દોડશે અને એનો બધો દોષ એને લાગશે. ભગવાન કે હું ધર્મનો વક્તા છું, ધર્મનો કરતા છું અને ધર્મનો અનુમોદિતા પણ છું. કોઈ પણ માણસ ધર્મ કાર્ય કરે, ભગવાન કે પૂરેપૂરો સહકાર આપું છું, ટેકો આપું છું, અનુમોદન આપે ભગવાન કે ભાઈ તું સારું કરે છે, હજી પણ કરતો રહીએ આવા ધર્મ કાર્યો સત્કાર્યો. અને આવા મહાન ભગીરથ કાર્ય તમે કરો ને, ભગવાનનો આપણને સહયોગ હોય જ છે અને આપણને અનુભવ થાય. અહીંયા તમે આજ 7-7 દિવસથી ગંગા કિનારે બેઠા છો, કેટલું મોટું કાર્ય તમારા પરિવારે કર્યું, કેટલી શાંતિથી આપણા 7 દિવસ આજ પૂરા થવા જઈ રહ્યા છે, તમે વિચાર કરો. ખૂબ આનંદથી, ખૂબ શાંતિથી, ભલે કલાક ક્યારેક અડધો કલાક બેસવું પડ્યો છે, ઘણાને કંટાળો આવ્યો હશે, પણ શું થાય હવે, છૂટકો નહીં. આ તો ભગવાનની કથા છે, એની લીલાઓ છે. આપણે એનું રસપાન કરવા આવે, આપણો ઉદ્દેશ જ આ હતો હરિદ્વારમાં આવવાનો, કે હરીને ગાઈએ, હરીને સાંભળીએ, હરિના થઈને 7 દિવસ રહીએ. આપણો ઉદ્દેશ આપણો હેતુ હતો, અને હેતુ સિદ્ધ તો થવો જોઈએ ને ભાઈ, તો જ આ લાખો રૂપિયા ખર્ચાવ્યા આમ લેખેલા રહ્યા. તો બહુ આનંદ આવ્યો છે, એ સતત સાથે છે, આપણને ખાતરી થાય. મારી તબિયત બગડ્યું પણ છતાં કોઈ દિવસ કથા ભગવાને નથી છોડી, એની કૃપા છે મારા ઉપર. ભલે તાવ આવ્યો, ખાંસી થઈ, બધું
શરીર છે તો શરીર બગડી જાય, ક્યારે આ યંત્ર બગડે ખબર ન પડે, પણ છતાં એની કૃપાથી કથા છૂટી નથી. ઉલટાને આપણે અડધો અડધો કલાક વધારે કથા કરી, પણ આપણે ઘટાડી નથી કથાને. મહારાજશ્રી મને કહેતા હતા કે અડધો કલાક કલાક ઘટાડાય. મેં કીધું મહારાજશ્રી મને ફાવતું નથી, ઘટાડ્યાવાનું વધારવાનું ફાવે, પણ કથાને બહુ ટૂંકાવી ન ફાવે. અને કદાચ કથા કરતાં કરતાં આ દેહ પૂરો થઈ જાય તો વાંધો શું છે. હરિદ્વાર જેવું ધામ હોય ને ભગવાનની કથા કરતા કદાચ દેહ છૂટી જાય તો આમ બે હાથમાં લાડુ છે આપણે, શું વાંધો. અમે ગણપણ તો આવી ગયું છે, ઘણા જીવ આવે, 61મું વર્ષ ચાલે છે આ શરીરને. એટલે કથા છોડવી ગમતી નથી મને, જેમ બને એમ. ઘણા લોકો ફરિયાદ કરતા મારે લગભગ કથાકારો એક ટાઈમ કરી નાખી, તમે શું કામ આમ ડબલ ખેંચો છો, અમને ક્યાંય ફરવા મળતું નથી, હરિદ્વારમાં આવી અમને દર્શન કરવા મળતું નથી. એક બે દિવસ વધારે રોકાઈ જાજો જો સમય હોય, ટિકિટ કે જ્યારે બદલી શકતી હોય તો. પણ આપણે આપણો હેતુ કથાનો હતો, એટલે કથામાં જ આપણે ધ્યાન આપવું પડે, હરવા ફરવામાં નહીં. નહીંતર મેં પહેલે દિવસે કહ્યું કે જો હરવા ફરવા રહેશો તો હરિ નારાજ થશે, પછી મને ન કહેજો. આપણે કથા માટે આવ્યા છીએ, આપણો એક જ હેતુ છે, ઉદ્દેશ્ય.